એમણે કોઈ બે પક્ષીઓને વાત કરતા જોયા અને એકલા એકલા હસવા લાગ્યા એ હસતા પેલી એ ત્યાં આવી અને રાણીએ પૂછ્યું રાજા તમે એકલા એકલા કેમ હસો છો એટલે રાજાએ કીધું આ બે પક્ષીઓ વાત કરે છે ને એ સાંભળીને મને હસવું આવે છે એટલે આ રાણીએ કીધું કે તમે એ વાત મને કહો કે શું કે છે એટલે રાજાએ કીધું જો મને આ પક્ષીઓની ભાષા સમજવા માટેનું જે વિદ્યા જાણવા મળી છે ત્યારે એની સાથે સાથે મને એવી સૂચના છે કે હું જે આ જાણી શકીશ પણ એ વાત જો હું બીજાને કહું તો મારું મોત થાય એટલે હું આ વાત બીજા કોઈને કહી શકતો નથી હું જાણી શકું છું પણ બીજાને કહું તો મારું મોત થાય એટલે કઈ કઈની માય આ રાણીએ કીધું કે ભલે તમારું મોત થાય પણ મને આ વાત કરો એણે જીદ લીધી કે તમારું મોત થાય તો ભલે થાય હું વિધવા થઉં તો મને મંજૂર છે પણ મારે આ વાત જાણવી છે હવે અશ્વપતિએ કીધું કે જો આટલી જ તારી જીદ હોય એક કામ કરીએ અહીંયા મારું મોત થશે મુક્તિ થાય રાણીએ વાત સ્વીકારી લીધી બંને જણા રાજા રાણી કાશી જવા માટે રવાના થયા અને રાજા જાય એટલે રાજાને રસાલો રસોઈયા અને મસાલો બધું ભેગું જોઈએ એટલે રાજાની સાથે આખો રસાલો હતો આગળ પાછળ બધા ચાલતા હતા રસ્તામાં જ્યાં જ્યાં ગામ આવે કોઈ જગ્યાએ ખેતર આવે કોઈ જગ્યાએ વગડો આવે જંગલમાં રોકાણ કરવું પડે બધું કરતું હતું એક દિવસ આમ કાશી થોડુંક દૂર હતું અને અધવચમાં રાત્રિ રોકાણ કર્યું સવારે બધા નાતા ધોતા તૈયાર થતા હતા એ વખતે પેલા ટેન્ટ બાંધેલા શિબિર હતા અને ટેન્ટમાં આ રાજા અને રાણી બેઠા હતા અને એ રાજા અને રાણી બેઠા હતા એ એમનો જે ટેન્ટ હતો એની પાછળ એક કૂવો હતો એ કૂવાનું જે થાળું હતું એના ઉપર એક બકરો અને બકરી ઘાસ ચરતા હતા આ ઘાસ ચરતા ચરતા પેલી બકરીએ બકરાને કહ્યું કે આ કૂવો છે ને એની કાંઠીની અંદર એક કુમળું કુમળું ઘાસ ઉગ્યું છે તું જા અને મને એ ઘાસ લઈને આપ એટલે પેલા બકરાએ ના પાડી હું તને ઘાસ લઈને આપું એટલે બકરીએ કીધું પણ મને ખાવું છે અને તું નહીં લઈ આવે તો મને કોણ લઈ આપશે એટલે પેલા બકરાએ કીધું કે હું અંદર જઉં અને કૂવામાં ઘાસ લેવા જઉં અને કદાચ મારો પગ ત્યાંથી ચૂકે અને કૂવામાં પડું તો મારું મોત થાય એવી તને ખબર પડે છે એટલે પેલી બકરીએ કીધું કે ભલે મોત થાય પણ મને અહીંથી ઘાસ લાવી આપ એટલે પેલા બકરાએ કીધું કે હું આ રાજા જેવો ગાંડો નથી કે હું તને ઘાસ લઈને આપું મારું મોત થાય હું ઘાસ લઈ હું કઈ રાજા જેવો ગાંડો થોડો છું આ રાજાએ ના શબ્દો સાંભળ્યા અને રાજાએ તરત આજ્ઞા કરી રાત પાછો વાળો આપણે કાશી નથી જવું જેટલી સમજણ આ બકરાને પડે છે એટલી સમજણ મને નથી પડતી હું કેટલો મૂર્ખ છું અને એટલા માટે સુમંત એવું કે છે કે એની મા પણ આવી જતી જેને એમ કહ્યું કે મારો પતિ મરે તો ભલે મરે પણ મારે વાત સાંભળવી છે અને આજે એ એ જ જ થયું આ દીકરીએ પણ કર્યું કે પોતાના પતિની હત્યા કરવડાઈ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે જેવા સંસ્કાર મા બાપના હોય એવા જ સંસ્કાર સંતાનોમાં આવે છે ખેર ઘટના તો બહુ લાંબી પોળી છે અહીંયા તો સ્થિતિ એવી થઈ કે સીતાજી વનમાં જવા માટે રવાના થયા સીતાજી જ્યારે વનમાં જવા માટે નીકળ્યા જો સીતાજી વનમાં જાય છે અમારે ત્યાં એનું વર્ણન કર્યું છે ઉત્તર રામચરિતમાં વર્ણન કર્યું છે કે સીતાજી જ્યારે આમ વનમાં જવા માટે નીકળ્યા માંડ સાત ડગલા ચાલ્યા છે અયોધ્યા છોડ્યું છે અને સાત ડગલા ચાલ્યા છે અને સાત ડગલા ચાલીને સીતાજી રામને પૂછે છે હજુ દંડ કેટલું દૂર છે હજુ તો સાત જ ડગલા ચાલ્યા છે અને સીતાજી એવું પૂછે છે કે હજુ દંડકારણ્ય વન કેટલું દૂર છે રામજીના મનમાં ખૂબ અફસોસ થયો અરે રે દંડકારણ્ય ક્યાં સીતાજી હજુ સાત ડગલા ચાલ્યા છે અને એમ કહે છે કે દંડકારણ્ય વન કેટલું દૂર છે એનું કારણ શું બહુભૂતિએ કારણ લખ્યું છે કે સીએ ન દીન પગ અવની કઠોરા બાપના ઘરમાં સીતાએ કોઈ દિવસ જમીન ઉપર સીધે સીધો નીચે પગ મૂક્યો નથી એ પલંગ ઉપરથી જ્યારે જયારે પગ નીચે મૂકે તો ગુલાબની પાંદડીઓ પાથરવામાં આવતી પછી એ પગ નીચે મૂકે જો જમીન ઉપર સીધો પગ મૂકે તો એના પગમાં ફોલ્લા થતા હતા

અને એ સ્થિતિમાં આ ભારત વર્ષની નારીએ જે આજ સુધીમાં પોતાની વાત રજુ કરી છે અથવા તો પોતે જે પોતાના ચરિત્રથી બતાવ્યું છે ને આજે પણ આપણો આદર્શ સીતા છે આજે પણ આપણો આદર્શ રામ છે 17 લાખ વર્ષ થઈ ગયા આજ સુધી કોઈએ પોતાની દીકરીનું નામ કઈ કઈ રાખ્યું નથી તમે જોઈ કોઈ દાડું કઈ કઈ નામ કોઈએ પોતાની છોકરીનું નામ મંથરા રાખ્યું કોઈ મંથરા નથી રાખતું કોઈ કઈ કઈ નથી રાખતું કેમ આદર્શ કોણ હોઈ શકે એની સમજણ પડવી જોઈએ સીતા અમારો આદર્શ છે દ્રૌપદી અમારો આદર્શ છે મીરા અમારો આદર્શ છે દુર્ગાવતી અમારો આદર્શ છે લક્ષ્મીબાઈ અમારો આદર્શ છે જે આદર્શ લઈને ચાલીએ છીએ ને એ ભવ્ય હોવો જોઈએ નાનો આદર્શ લઈને ચલાય નહીં રામજીની તો એક એક ઘટના જેટલી તમે ઉપાડો રામાયણનો વિચાર કરવો હોય તો નવ દિવસ જોઈએ ભાઈ હા આવું કાંઈ બે પાંચ મિનિટમાં કે કલાક બે કલાકમાં રામાયણનો વિચાર ના થાય આપણે તો રામજીના ચરિત્રનો વિચાર કરીએ છીએ કે રામજી કોણ છે એની સમજણ પડવી જોઈએ લંકાના મેદાનમાં જે વખતે રામજીએ એટલે આમ તો લક્ષ્મણે મેઘનાદનો વધ કર્યો અને મેઘનાદ મરી ગયો ત્યારે આ મેઘનાદની જે પત્ની છે એ પતિવ્રતા હતી અને પતિવ્રતા હોવાના કારણે લોકોએ જ્યારે એને સમાચાર આપ્યા કે આ મેઘનાદ મરી ગયો છે પણ એને વિશ્વાસ નહોતો થતો અને એણે કીધું કે જો હું પતિવ્રતા છું અને મેં મારી જિંદગીમાં આ જીવનમાં પોતાના પતિ સિવાય કોઈનુંય ચિત્તમાં ધ્યાન ધર્યું નથી તો મને એની સાબિતી આપો અને એના પાતિવ્રતના કારણે મેઘનાદનું જે શબ્દ પડ્યું હતું એનો કપાયેલો હાથ ત્યાંથી ઉડ્યો અને જ્યાં મેઘનાથની પત્ની હતી ત્યાં એ હાથ આવીને પડ્યો આ હાથ ત્યાં પડ્યો અને એ હાથ એકદમ ઊભો થયો અને એ હાથે ત્યાં લખ્યું હું મેઘનાથ છું અને જ્યારે ખબર પડી કે હું મેઘનાથ છું આ મેઘનાથની પત્નીને ખાતરી થઈ ગઈ કે મેઘનાથનું મોત થઈ ચૂક્યું છે અને એ સતી ત્યાંથી ઊભી થઈ અને રાવણની પાસે ગઈ અને રાવણની આગળ જઈ ચોધાર આંસુએ રડતા રડતા એને કહ્યું મારા પતિનું મૃત્યુ થયું છે અને મને સતી થવાની વિચાર છે મારા પતિનું જો મને એનું ધડ મળે અર્થાત એની જે ડેડ બોડી છે મને આપવામાં આવે તો હું એ ડેડ બોડીને લઈ અને બળી મરવા માટે તૈયાર છું અને ત્યારે રાવણે કહ્યું છે જો બેટા તારા પતિનું મૃત્યુ થયું છે મને પણ એનો અફસોસ છે પણ તું કોઈ કામ કર્યા વગર સીધે સીધી સમય છે રામજીની શિબિરમાં જા અને રામને જઈને વાત કરજે રામજી તને આપી દેશે જો શત્રુના ઉપર કેટલો ભરોસો છે દુશ્મનની છાવણીમાં પોતાની પુત્ર બધું કહે છે તું એકલી જા અને અડધી રાતના સમયમાં રામજીના શિબિરમાં જા તારું કોઈ નામ નહીં લે મને રામના ઉપર એટલો ભરોસો છે રામનું ચારિત્ર એટલું મજબૂત છે જા રામજીના શિબિરમાં જા અને આ સુલોચના રામજીના શિબિરમાં ગઈ અને અડધી રાત્રે જ્યારે રામજી સુલોચનાને આયેલી જોઈ રામજી એને પગે લાગ્યા છે એ સતી હું આપને વંદન કરું છું જો આ ભારતની સતી છે જેને ભગવાન પણ પ્રણામ કરે છે અરે ભગવાનને પણ આજ્ઞા આપવાની જે તાકાત ધરાવે છે એ સતી સ્ત્રીઓ છે અને એટલે કહ્યું કે હું આપને પ્રણામ કરું છું બોલો હું આપની શું સેવા કરી શકું કયું મને અહીંયા રાવણે મોકલી છે રામજી કહ્યું મને ખબર છે અને તમારે મેઘનાથનું શરીર જોઈએ છે મેં સંગરી રાખ્યું છે લો આ મેઘનાથનું શરીર લઈ જાઓ જો કલ્પના કરો શત્રુના નારી પ્રત્યે પણ કેટલો ઊંચો ભાવ છે એ રામજીના ચરિત્રમાં મળે બીજી કોઈ જગ્યાએ જોવા મળે નહીં એવું રામજીનું દિવ્ય ચરિત્ર છે અને રામજીના ચરિત્રથી પ્રભાવિત થઈ અને આપણા ત્યાં લેખકોએ સાહિત્યકારોએ કવિઓએ ઋષિઓએ મુનિઓએ રામજીનું ચરિત્ર લખ્યું છે હવે રામજીના ચરિત્રની કઈ કઈ વાતો કરીએ આપણે તો રામજીના ચરિત્રને પ્રણામ કરીએ એક શ્લોકી રામાયણ તમે સાંભળી છે એક જ શ્લોકમાં આખી રામાયણ આવે आदौ रामतपोवनादिगमनं हत्वा मृगम् काञ्चनम् वैदेही हरणम् जटायुमरणम् सुग्रीव सम्भाषणम् वालीनिग्रहणम् समुद्रतरणम् लङ्कापुरी दाहनम् पश्चद् रामायणम् બસ રામાયણને પ્રણામ કરી આગળની કથાનું અનુસંધાન કરીએ એક ભજન કરીએ અને પછી આગળની કથાનું અનુસંધાન કરીએ રામચંદ્ર ભગવાન રામચંદ્રગીરામ પણ અહીંયા ઉલ્લેખ છે પરશુરામ પણ ભગવાન વિષ્ણુનો અવતાર છે જો ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર થયા એમાં જે ભગવાનનો અવતાર કહેવાય એ પરશુરામ નો અવતાર છે સેટલ થઈ જાઓ સેટલ થઈ જાવ ભગવાન ના કેટલાક પૂર્ણાવતાર છે કેટલાક અંશાવતાર છે કેટલાક કલાવતાર છે કેટલાક અંશાંશાવતાર છે પણ પરશુરામ નો અવતાર એ ભગવાન નો અવતાર છે જો ભગવાન વિષ્ણુ અવતાર લઈને આવ્યા છે ભાગવત્કારે ઘટના પણ લખી છે થયું એવું કે ગાંધી નામના એક રાજા હતા આ ગાંધી રાજાની એક સુપુત્રી હતી એનું નામ સત્યવતી હતું આ સત્યવતીને ઋચિક ઋષિની સાથે લગ્ન કરવામાં આવેલા જો ભારતનું વિજ્ઞાન એ વખતે ઋષિઓએ કેટલું આગળ વધાર્યું હતું આ સત્યવતીએ ઋચિક ઋષિને પ્રાર્થના કરી કે મારા ત્યાં પુત્ર થાય એવી મારી ઈચ્છા છે આપ મને પુત્ર થાય એ માટે કઈક પ્રયોગ કરી આપો ઋષિએ કહ્યું ખેર તમારા માટે એ વ્યવસ્થા થશે હું એક ચરુ તૈયાર કરું છું તમે આ ચરુનું ખાનપાન કરશો એટલે તમને પુત્રની પ્રાપ્તિ થશે એટલે સત્યવતીએ બીજી પ્રાર્થના કરી કે મને ભાઈ પણ નથી એટલે મારી માને પણ સંતાન થાય અને એ પણ પુત્ર સંતાન થાય એવું પણ એક ચરુ તૈયાર કરો સત્યવતીની પ્રાર્થનાથી ઋચિક ઋષિએ બે ચરુ તૈયાર કર્યા ઋચિક બ્રાહ્મણ છે અને સત્યવતી જે છે છે એના પિતાજી એટલે એની એક ક્ષત્રિય ક્ષત્રિય તો તેજથી એમનો બાળક સંપન્ન હોવો જોઈએ અને ઋષિનો પુત્ર છે એ બ્રહ્મ તેજથી યુક્ત હોવો જોઈએ એટલે ઋષિએ બે ચરુ તૈયાર કર્યા એક તેજ વાળો અને એક તેજ વાળો હજુ સુધી એવા ચરુ તૈયાર કરવાનું વિજ્ઞાન શોધાયું નથી કે જેવી ઈચ્છા કરો એવી સંતાન થાય એવું હજુ સુધી વિજ્ઞાન શોધાયું નથી પણ એ વખતે આ ઋષિ એવું છે કે આમાંથી યુક્ત સંતાન થશે અને આનાથી યુક્ત સંતાન થશે એટલે ઋષિએ કહ્યું કે આ બે ચરુ છે આ તારા માટે છે અને આ તારી માં માટે છે પણ સત્યવતીની માને એમ લાગ્યું કે ઋષિએ પોતાના બાળક માટે કરી અને સારો ચરુ તૈયાર કર્યો છે અને મારા બાળક માટે થોડો ઓછી કક્ષાનો ચરુ તૈયાર કર્યો છે એટલે સત્યવતીની માએ સત્યવતીને કહ્યું કે એક કામ કર જે આ મારા માટે ચરુ તૈયાર કર્યો છે એ તું લઈ લે અને તારો ચરુ મને આપ દીકરીએ પહેલા તો ના પાડી અને બધી વધારે ખબર હતી નહીં પણ માએ એને વાતોમાં ભોળવી અને ચરુ બદલી નાખ્યા એટલે જે ક્ષાત્રતેજવાળો ચરુ હતો એ સત્યવતીએ ગ્રહણ કર્યો અને બાકીનો જે બ્રહ્મ તેજવાળો ચરુ હતો એ સત્યવતીની માએ ગ્રહણ કર્યો હવે આ કર્યા પછી રુચિ કૃષિને ખબર પડી રુચિ કે કહ્યું તમે ખોટું કર્યું છે બોલે કેમ બોલે આ ક્ષાત્રતેજવાળો ચરુ હતો એ તમે ગ્રહણ કર્યો છે હવે તમારું જે સંતાન થશે એ ક્ષત્રિય જેવું થશે અને તારી માને જે સંતાન થશે એ બ્રહ્મ તેજથી ભરપૂર સંતાન થશે એમણે કહ્યું કે આવું ન થાય એવું કરો પ્રભુ મારી ખૂબ વિનંતી છે કે આવું ન થાય એવું કરો ઋષિએ કહ્યું હવે વચન મિથ્યા થઈ શકતું નથી એ તો મેં ચરુમાં એવું તૈયાર કરત હવે કશું થઈ શકે નહીં અને થયું પણ એવું જ આ સત્યવતીના ત્યાં એટલે સત્યવતીની માને જે બાળક થયું એનું નામ છે વિશ્વામિત્ર વિશ્વામિત્ર ક્ષત્રિય હતા પણ બ્રાહ્મણની જેમ રહ્યા સાહીઠ હજાર વર્ષ સુધી તપ કર્યું અને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ કરી

રુચિકઋષિએ કહ્યું કે મેં તમને આ ચરુ આપ્યો છે આનાથી બાળક થશે પણ હવે તમે જ્યારે એવું કહો છો એમનું નામ જમદગ્નિ અને જમદગ્નિના જે પુત્ર થયા એનું નામ પરશુરામ આ પરશુરામ મોટા થયા અને પરશુરામની સ્થિતિ કેવી છે આમ તો પરશુરામ બધા પાંચ ભાઈઓ છે પણ આ પરશુરામ મોટા થયા અને એના પછી આ જમદગ્નિ ઋષિની પાસે એમણે શસ્ત્ર અને અસ્ત્રની વિદ્યા ગ્રહણ કરી જો જમદગ્નિ પણ જેવી તેવી હસ્તી નથી જમદગ્નિ પણ બહુ મોટી હસ્તી છે સ્થિતિ તો એવી થઈ છે આ સૂર્યનારાયણની સામે જમદગ્નિએ જ્યારે અનુસંધાન કર્યું ત્યારે સૂર્યનારાયણ સાક્ષાત હાથ જોડીને સામે ઊભા થઈ ગયા ઘટના એવી ઘટી કે જમદગ્નિ એ પોતે શસ્ત્રાસ્ત્રનો અભ્યાસ કરતા હતા જો તમારે તીરંદાજી શીખવી હોય તો અભ્યાસ કરવો પડે એટલે શું કરે સામે સત્યવતીને અરે એમના પત્નીને એટલે રેણુકાને ઉભા રાખે આ જમદગનીના પત્નીનું નામ રેણુકા એ રેણુકાને સામે ઉભા રાખે પછી એમના ઉપર આમ સફરજન મૂકે અને આમ તીર મારી એ સફરજનને વિંધી નાખે અને પછી જ્યાં બાણ પડે એટલે રેણુકા દોડતા દોડતા જાય અને પેલું બાણ લઈને પાછું જમદગ્નિને આપે જમદગ્નિ ફરી બીજો અભ્યાસ કરે ફરી બાણ લેવા માટે પેલા દોડે એમનો અભ્યાસ ચાલતો હતો એક વખત આ અભ્યાસ ચાલતો હતો ત્યારે મધ્યાહનનો સમય થયો અને સૂર્યનારાયણ બરાબર ઉપર હતા એ વખતે ગરમીના કારણે બહુ તાપ પડવા લાગ્યો આ બાણ લઈને રેણુકા આવતા હતા અને રેણુકાના પગ દાઝવા લાગ્યા ઉપરથી આટલી બધી તાપ અને નીચે ધરતી એકદમ ગરમ ગરમ ઉકળતી ધરતી હતી રેણુકાને તાપ લાગ્યો એટલે રેણુકા એકદમ વચમાં ઊભા રહી ગયા એમના પગમાં બહુ છાલા પડી ગયા અને પગ દાઝવા લાગ્યા એટલે એમને આવતા થોડું મોડું થયું એટલે જમદગનીએ પૂછ્યું શું થયું એમણે ક્યારે ધરતી બહુ ગરમ છે અને ઉપરથી તાપ બહુ છે મારા પગમાં તો કશું છે નહીં ખુલ્લા પગ છે અને જમદગ્નિએ એ ધનુષ્ય બાણ હાથમાં લીધા સરસંધાન કર્યું સૂર્યનારાયણ તમને એટલી સમજણ નથી પડતી કે એક બ્રાહ્મણની પત્ની અહીંયા કરતા બ્રાહ્મણને જ્યારે સેવા કરી રહી છે તો તમે એના ઉપર આટલો મોટો ધૂપ છો અને સામે અનુસંધાન કર્યું ત્યારે સૂર્યનારાયણને એમ થયું કે હું હાલી જઈશ અથવા તો મારું આકાશમાંથી નામ નિશાન ભૂસાઈ જશે અને સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈ અને જમદગ્નિની સામે ઉભા રહ્યા અને આજ જોડીને કહ્યું મહારાજ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ છે

આ જમદગ્નિનું સંશોધન છે અને પછી રેણુકા આ જે છે પહેરીને પાદુકા પહેરીને આ વિદ્યાભ્યાસમાં મદદ કરતા હતા ખેર આવા જે જમદગ્નિ છે અને આવા જે રેણુકા છે એની જે સંતાન છે એનું નામ પરશુરામ છે પરશુરામ સાધારણ હસ્તી નથી અને એવા જે પરશુરામ છે પરશુરામના પિતા આ જમદગ્નિ એ હૈહૈ વંશનો એક રાજા હતો એમનું નામ હતું સહસ્રાર્જુન એક વખત સહસ્રાર્જુન જંગલમાં આવ્યો અને એમના આશ્રમમાં આશ્રમમાં રોકાયો આમના એમણે જે સહસ્રાર્જુનનું સૈન્ય હતું એને એ જમાડ્યું એનાથી એને જમદગ્ની માટે કરીને શંકા ગઈ કે આવું કેવી રીતે કરે છે એમના ત્યાં ગાય હતી અને એ ગાયના કારણે કરી આખું સૈન્ય જમી શક્યું એટલે સહસ્રાર્જુને કહ્યું આ ગાય મને આપી દો ઋષિએ ના પાડી હું તને ગાય આપી શકું નહીં જમવું મેં તમને બે દિવસ પહેલાનો પરિચય આપ્યો તો કે એક વખત રાવણ લડવા માટે નીકળ્યો અને સહસ્રાર્જુન ની સામે લડવા માટે ગયો હવે રાવણને ને તો વીસ હાથ હતા અને દસ માથા હતા પણ સહસ્રાર્જુન તો એક હજાર હાથ હતા નર્મદાના પાણીમાં એકદમ પડ્યો છે અને આમ એક એક હાથે એક હજાર હાથ હલાવે છે તો નર્મદાનું પાણી આગળ વધી શકતું નથી એવી સ્થિતિ નિર્માણ થઈ અને રાવણ જ્યારે ત્યાં પહોંચ્યો અને સહસ્રાર્જુનની સામે લલકાર કર્યો ત્યારે સહસ્રાર્જુને રાવણને પકડી અને ઘરે લઈ ગયો અને છોકરાના પારણા સાથે બાંધી દીધેલો તમે વિચાર કરો રાવણને બાંધનાર સહસ્રાર્જુન અને એ સહસ્રાર્જુને જમદગિરીના આશ્રમમાંથી બળજબરીથી ગાય લઈને જતો રહ્યો ઋષિનો વિરોધ કરીને ઋષિના વિરોધ વચ્ચે ગાય બૂમો પાડતી રહી અને ઘસડીને લઈને જતો રહ્યો પરશુરામ એ વખતે હાજર નહોતા પછી પરશુરામ આવ્યા અને પરશુરામને ખબર પડી એટલે પરશુરામ ત્યાં ગયા સહસ્તાર્જુનને લલકાર કર્યો સહસ્રાજ્નીજ જામે યુદ્ધ કર્યું અને પરશુરામે સહસ્ત્રાર્જુનો વધ કર્યો પરશહસ્રાર્જુનને મારી નાખ્યો સહસ્રાર્જુનને મારીને પરશુરામ ગાય પાછી લઈ આવ્યા પણ સહસ્રાર્જુનના છોકરાઓ હતા એ પરશુરામથી દ્વેષ રાખવા લાગ્યા એના પછી પરશુરામ તપ કરવા માટે ગયા પાછળથી આ સહસ્રાર્જુનના છોકરાઓ આશ્રમમાં આવ્યા આશ્રમમાં આવીને એમણે જમદગ્રીનું માથું કાપી નાખ્યું માથું કાપી અને લઈને જતા રહ્યા ત્યારે એ વખતે પરશુરામની માએ એકવીસ વખત પોતાની છાતી કૂટી અને દીકરાને યાદ કર્યો પરશુરામ પરશુરામ અને ત્યારે પરશુરામ આવ્યા અને પરશુરામે માને રોતી જોઈ અને સંકલ્પ કર્યો મારી માને જેણે આવું દુઃખ પહોંચાડ્યું છે એ ક્ષત્રિયોને હું નહીં છોડું અને એક બે નહીં એકવીસ વખત માએ છાતી કૂટી એકવીસ વખત પરશુરામે પૃથ્વીને નક્ષત્રિય કરી એવા એ પરશુરામ છે પણ પરશુરામે કોઈ ધર્મથી

અને પરશુરામે આ વધ કર્યો અરે વધ શું કર્યો આખું છે એ ક્ષત્રિયના લોહીથી ભરી દીધું એવો પરશુરામનો ગુસ્સો છે એટલે પરશુરામ ભગવાનનો અવતાર છે આપણે ત્યાં દંતાલીમાં એક મહાત્મા થયા એમણે કીધું કે અમે પરશુરામને ભગવાન નથી ગણતા અવતાર નથી ગણતા પરશુરામને તમારા સર્ટિફિકેટની જરૂર છે જ નહીં પરશુરામને તમે સર્ટિફિકેટ આપો તો ભગવાન તમે સર્ટિફિકેટ આપનાર કોણ પરશુરામ ઈશ્વરનો અવતાર છે એ તો ઋષિ ઘોષિત કરે અને ઋષિ નક્કી કરે અવતાર કોણ છે ખેર આવા એ પરશુરામ પરશુરામ છે અને એવા ભગવાન એમને રામની સામે પણ પનારો પડ્યો જનકના દરબારમાં ગયા લક્ષ્મણની સાથે સંવાદ કર્યો અને લક્ષ્મણની સાથે સંવાદ કર્યા પછી એમને ખબર પડી કે આ વિષ્ણુનો પૂર્ણ અવતાર થઈ ચૂક્યો છે ત્યારે પરશુરામે પોતાનું વૈષ્ણવી ધનુષ્ય ઉતારી અને રામને આપ્યું છે એવા ભગવાન પરશુરામ છે પરશુરામ ક્ષત્ર તેજથી ભરપૂર છે પણ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ ધર્મના પ્રચાર માટે પરશુરામે પણ ખૂબ પ્રયત્ન કર્યો છે સનાતન ધર્મની રક્ષા માટે કરી પરશુરામે પિતાના કહેવાથી પોતાની માનો વધ કર્યો એમના માં જે છે એક વખત એ નાહવા માટે કરી અને નદીમાં ગયા એ જ વખતે ત્યાં એક ગંધર્વ આવ્યો આ ગંધર્વની નજર એની માં ઉપર એટલે પરશુરામની ઉપર બગડી એ વારંવાર એમની જોતો હતો પરશુરામની માતાએ કુતુહલ એના તરફ નજર કરી અને નજર ને સ્થિર રાખી જો કોઈની બાજુ નજર કર્યા પછી સ્થિર રાખવી નહીં આમણે નજર કરી અને સ્થિર રાખી આ વાતની ખબર ધ્યાનમાં પરશુરામના પિતા જમદગ્નિને પડી કે મારી પત્નીએ પોતાનું મન વિચલિત કર્યું છે અને એટલા માટે કરી જ્યારે એ પત્ની ઘરે આવી ત્યારે એમણે કહ્યું ક્યાં ગઈ હતી તો કે સ્નાન માટે ત્યાં તે પેલા ગાંધર્વની સાથે નજર મિલાઈ છે હવે એમને જે મનમાં હતી વાત એ એમણે કહી દીધી અને પરશુરામની માએ ઇનકાર કર્યો કે એમાં આવું નથી કર્યું એ જૂઠ બોલ્યું એમને ગુસ્સો આવ્યો અને ક્રોધવશ એમણે એમના પુત્રોને બોલાયા અને પાંચે પુત્રોને એવું કહ્યું તમારી માને મારી નાખો પેલા મોટા દીકરાએ ના પાડી હું નહીં મારું

પહેલું વરદાન માંગ્યું જો મારી માને ફરીથી સજીવન કરો આ પહેલું વરદાન અને બીજું વરદાન માંગ્યું કે મેં માનો વધ કર્યો તો એવી માને ખબર પડવી જોઈએ નહીં અને યાદ રહેવું જોઈએ નહીં કે મેં માનો વધ કર્યો તો અને એમણે કહ્યું તથા તારી માને એની સ્મૃતિ નહીં રહે અને તારી માં તરત જીવતી થશે એની માને જીવતી પણ કરી અને સ્મૃતિ પણ ન રહી જો પરશુરામને એવી ખાતરી છે કે હું પિતા પાસે આ કરાવી શકીશ એટલે પિતાની આજ્ઞાના પાલન માટે કરી માનો વધ કર્યો તમને કોઈક તમારી માનો વધ કરી નાખો જો તમને ખાતરી હોય તમારા બાપ એને ફરથી સજીવન કરી શકે છે તો કરાય પણ એવી ખાતરી ન હોય તો ન કરાય પરશુરામને ખાતરી છે કે મારા પિતાજી એને સજીવન કરી શકશે અને એટલા માટે કરીને પરશુરામે કર્યો જો વૈદિક ધર્મની રક્ષા માટે કરી પરશુરામે માનો ભરતે માનો પ્રહલાદે પિતાનો અને વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો પહેલો ધર્મ છે સંબંધ પછી છે જે ધર્મને અનુકૂળ ન ચાલે એ ગમે તેવો સંબંધી હોય તો એનો ત્યાગ કરવામાં વાંધો નથી અને એ જ થયું છે અને એટલા માટે કરી અહીંયા એનો ત્યાગ કરવામાં આવ્યો એની કથા કઈ હવે આપણે ચંદ્રવંશની શ્રી કૃષ્ણના જન્મની કથા તરફ જઈએ બોલીએ કૃષ્ણ ચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ कदम्ब केरी डालो बोले श्री कृष्ण मम जमुना केरी शरणं बोले श्री कृष्ण बोल मम शरणं केरी डालो बोले जमुना केरी यमुना बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णे शरणं मम श्रीकृष्णे शरणं मम श्रीकृष्णे शरणं मम व्रज चौर्यासि कोश बोले श्रीकृष्ण કુંડ કુંડ કી સીરિયો બોલે કમલ પર મધુકરી બોલે ડાલ ડાલ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણો બોલે ગોકુળિયાની ગાયો બોલે કુંજ કુંજ વન ઉપવન વ્રજભૂમિ ના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી અવતારવાદ માત્ર સનાતન ધર્મ ને માન્ય છે ભગવાન પણ જયારે ચાહે તારે અવતાર લઈને આવે છે અલગ અલગ અવતાર ની કથાઓ કઈ છે ભગવદ ગીતામાં ભગવાન અવતાર લેવાના કારણો ની ચર્ચા કરે છે કે ભગવાન કેમ અવતાર લઈને આવે છે અને એ શ્લોક તમને બધાને લગભગ લગભગ મોડે જ છે महाभारत में श्रीलावतुद्दीन त्यारे श्लोक रोज आवतो तो એટલે બધાને મોડે થઈ ગયેલો છે યદા યદા હિ ધર્મસ્ય ग्लानिर्भवति भारत अभ्युत्थानમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાયચ દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય યુગે યુગે ભગવાન આ પાંચ કારણોને લઈ અને અવતાર ધારણ કરે છે કયા પાંચ કારણ છે યદા યદા ગ્લાનિર્ભવતી જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ત્યારે ભગવાન આવે છે એક ભાઈ મને કે જો એવું થતું હોય તો આપણે બધા ધર્મનો નાશ કરી નાખીએ તો ભગવાન આવે કે નહીં તો ભગવાન નથી આવતા કેમ ધર્મની ગ્લાની થાય ત્યારે ભગવાન આવે છે પણ સેના માટે આવે છે તો આગળ કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી પછી કે છે અભ્યુત્થાનમ અધર્મસ્ય ત્યારે અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન આવે છે પણ સેના માટે આવે છે

પરિતાણાય સાધુનામ અને વિનાશાય છે દુષ્કૃતમ અને પછી હું દુષ્ટોનો વિનાશ કરું છું જો ભગવાનનું મુખ્ય આવવાનું કારણ દુષ્ટોનો વિનાશ નથી મુખ્ય કારણ છે સાધુઓની રક્ષા જો સાધુઓની રક્ષા કરતા કરતા દુષ્ટોનો વિનાશ કરે છે જો થોડીક આ બાબતને સમજી લેજો ઘણા લોકો એવું સમજે છે કે રાવણ ન હોય તો રામનો જન્મ ના થાય કંસ ના હોય તો કૃષ્ણ આવત જ નહીં ખોટી વાત છે એવું નથી થતું તો શું થાય છે સાધુઓની રક્ષા માટે ભગવાન આવે છે તમે તમારો કોઈ મિત્ર મુંબઈમાં કે દિલ્હીમાં રહે છે એને મળવા માટે જાઓ તમે મળવા માટે ગયા અને મળવા માટે ત્યાં બેઠા છો વાતચીત થઈ પછી રાત્રે ઊંઘવાનો સમય થયો તમે ખાટલા પાથર્યા ઊંઘી ગયા તમે સૂતા છો ને અડધી રાત્રે મચ્છરો તમને હેરાન કરે અને મચ્છરો આમ પ્રગટે અને મચ્છર તમને કરડવા માટે આવે તમને આમ મચ્છર કરડે અને તમે ફાટ દઈને મચ્છરને મારો ને અડધી રાત્રે ખાટલામાંથી ઊભા થાવ એ જ વખતે તમારો મિત્ર આમ લાઈટની સ્વિચ ઓન કરે અને તમને એમ કે પ્રભુ ભાઈ તમે ભાભરથી અહીંયા મચ્છર મારવા આવ્યા છો તો તમે શું કહેશો મચ્છર મારવા ગયા હતા મચ્છર મારવા નથી ગયા ગયા તા મિત્રને મળવા માટે કરીને પણ મચ્છરે વચમાં વિક્ષેપ કર્યો તો મચ્છરને મારી નાખ્યું મચ્છરને મારવા માટે મુંબઈ નથી ગયા એમ ભગવાન રાવણને મારવા માટે નથી આવતા વશિષ્ઠને મળવા માટે આવે વિશ્વામિત્રને મળવા માટે આવે ભગવાન ગર્ગાચાર્યને મળવા માટે કરીને આવે કપિલને મળવા માટે કરીને આવે અને રાવણને કંસ જેવા મચ્છરિયાઓ વચમાં વિક્ષેપ કરે તો મસળી ચાલતા થઈ જાય એને મારવા માટે નથી આવતા એક વખત અકબર અને બિરબલની વચમાં ચર્ચા થઈ એટલે અકબરે બિરબલને કીધું કે તમારા ભગવાનને બીજું કોઈ કામ છે કે નહીં જ્યારે જુઓ તારે અવતાર લઈને આવી ગયા અવતાર લઈને આવી ગયા એમની પાસે કોઈ નોકર ચાકર નથી બીજા કોઈ નોકર ચાકર ને મોકલી દે પોતે શું કામ આવે છે બીરબલે કીધું હજુર તમારો પ્રશ્ન તો બહુ મોટો છે નાનો પ્રશ્ન નથી અને આનો જવાબ મારાથી આટલો સરળતાથી ન આપી શકાય તો મને બે ચાર દિવસનો સમય આપો પછી હું તમને જવાબ કહીશ તો કે સારું પછી આપજો બિરબલે યોજના કરી શું યોજના કરી કે આપણે નૌકા વિહાર માટે જઈએ એટલે નૌકા વિહારમાં ફરવા માટે નદીમાં જવાનું હતું એટલે અકબર સાથે આવ્યો અકબરનો છોકરો અકબરની બેગમ બધાને સાથે આમ લીધા અને બીજા બધા નોકર ચાકર બધાને સાથે લઈ આમ નૌકા તૈયાર કરી બિરબલનું ફેમિલી પણ સાથે હતું બધા જ લોકો આમ નૌકામાં બેસી અને નૌકા વિહાર માટે ગયા આ નૌકા આમ ફરતી ફરતી નદીમાં વચ્ચો વચ પહોંચી અને બિરબલે શું કર્યું એક સૈનિકને આમ ઈશારો કર્યો અને સૈનિકને જેવો ઈશારો કર્યો એવો સૈનિકે બાદશાહનો જે છોકરો સલીમ હતો એ સલીમને આમ ધક્કો માર્યો અને જેવો ધક્કો માર્યો એટલે સલીમ કૂદીને નદીમાં પડ્યો જેવો નદીમાં પડ્યો એટલે સલીમ ડૂબવા લાગ્યો એટલે બાદશાહ એકદમ સલીમ 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 કરીને બાદશાહ પણ એની પાછળ પાછળ કૂદ્યો અને સલીમને બચાવીને બહાર લઈ આવ્યો બહાર લઈ આવ્યા પછી બાદશાહ કીધો અને ધક્કો કોણે માર્યો તો કે આ સૈનિકે સૈનિક પકડી લો એને એને પકડી લો જેલમાં નાખો સવારે એને હાજર કર્યો અને ફાંસી આપી દો એટલે પેલાને કહ્યું તારે કંઈ કેવું છે તારા બચાવમાં તો કે હા મારે કેવું છે એટલે સૈનિકને પૂછ્યું શું થયું તે ધક્કો કેમ માર્યો એટલે પેલા સૈનિકે કીધું હજુર મેં ધક્કો આમને આમ નથી માર્યો તો મને તો બિરબલે કીધું હતું તું ધક્કો માર એટલે મેં ધક્કો માર્યો બિરબલે કહ્યું તું બોલે હા બિરબલે કહ્યું છે બિરબલને કીધું તે એને ધક્કો મારવાનું કહ્યું હતું તને શું રાજ્ય પડાઈ લેવું છે હું મરી જાઉં કે મારો છોકરો મરી જાય ને બીજું કોઈ હોય ને તને રાજ્ય મળે એવું માને છે બિરબલે કીધું ના હજુર એનો જવાબ હું પછી આપીશ કે મેં ધક્કો સુકા મારવાનું કીધું એ હમણાં ભૂલી જાવ તો મારે તો તમને એવું કેવું છે કે આટલા બધા નોકર ચાકર મંત્રી સંત્રી સૈનિકો આટલા બધા સાથે હતા તમે કોઈને કીધું નહીં કે કૂદો છોકરાને બચાવો દોડો એવું ન કીધું અને તમે પોતે શું કામ કૂદ્યા અકબરે કીધું છોકરો મારો હતો હું પેલાને સૈનિકને કહું એક એક મને તરતા નથી આવડતું બીજાને કહું મને નથી આવડતું ત્રીજો ના પાડે ચોથો જાય નહીં અને છોકરો ડૂબીને મરી જાય તો મારો છોકરો જાય તમારા બાપનું જાય શું બિરબલે કીધું બસ હજુર આવું જ અમારા ભગવાનનું છે જ્યારે ભગવાનના દીકરાઓ મુશ્કેલીમાં હોય ને તો ભગવાન નોકર ચાકરને નથી મોકલતા પોતે કુદી પડે છે બાકી એમની પાસે નોકર ચાકર છે એવું નહીં તમારા જેવાન તો તે નોકર તરીકે ન રાખે એવા સારા સારા નોકર છે પણ એ પોતે પોતાના દીકરાઓ જ્યારે મુશ્કેલીમાં હોય તો બીજાને કહેતા નથી પોતે કૂદી પડે છે એટલે ભગવાન અમારા ત્યાં અવતાર લઈને આવે છે ભક્તોના માટે ભગવાન અવતાર ધારણ કરે છે અને છેલ્લું કારણ લખ્યું ભગવાન ધર્મની પુનઃ સ્થાપના કરે છે જો સ્થાપના નથી કરતા પુનઃ સ્થાપના કરે છે એટલે પહેલા જેની સ્થાપના થયેલી છે એનું ફરીથી સંસ્થાપન કરે છે અહીંયા રામજી પણ જેમ અવતાર લઈને આવ્યા એમ શ્રી કૃષ્ણનો અવતાર થયો ભગવાન અવતાર લઈને ક્યાં આવ્યા ને કેવી રીતે આવ્યા એવું પરીક્ષિત પૂછે છે ત્યારે શુકદેવજી કથા કરે છે અને શુકદેવજી દસમસ્કંદ સ્કંદનો અહીંયા પ્રવેશ થાય છે જો સ્કંદની કથા કરતા કરતા શુકદેવજીને સમાધિ લાગી ગઈ છે અને શુકદેવજીને સમાધિ લાગી એનું કારણ છે કે કોઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતું હતું એ સાંભળીને સુખદેવજીને સમાધિ લાગી શુકદેવજીને સમાધિ લાગી હવે કથા કોણ કરે પરીક્ષિતને તો દિવસમાં મુક્તિ છે અને અહીંયા સાત દિવસમાં મુક્તિ મેળવવાની છે અને સમાધિ લાગી તો એવું કહે છે કે ભગવાન પોતે શુકદેવજીના શરીરમાં પધાર્યા અને શ્રી કૃષ્ણ પોતે પોતાની કથા કરવા માટે બેઠા એટલે દશમ સ્કંદ કથા શુકદેવજીના મોઢેથી શ્રી કૃષ્ણ પોતે બોલ્યા છે શ્રી કૃષ્ણે પોતે જ પોતાની કથા કહી છે એવો આ દસમસ્કંદ છે

ઉગ્રસેનનું શાસન હતું આ ઉગ્રસેનનો પુત્ર એ કંસ છે અને સુરસેનના પુત્ર એ વસુદેવ છે વસુદેવના લગ્ન ઉગ્રસેનના ભાઈની દીકરી સાથે એટલે દેવકની પુત્રી સાથે થયા આ દેવકની પુત્રીનું નામ દેવકી હતું દેવકી સાથે વસુદેવના લગ્ન થયા આ કંસને પોતાની કોઈ બેન હતી નહીં અને જ્યારે આ વસુદેવના અને દેવકીના લગ્ન થયા ત્યારે લગ્ન વખતે કંસ પણ બહુ નાટક કરવામાં કુશળ હતો જો નેતાઓ છે ને એ હંમેશા નાટક કરવામાં બહુ કુશળ હોય છે આ કંસ છે હું એને રાખું છું એવું દર્શાવવા માટે કરી અને લગ્નમાં બહુ ઉત્સાહથી એને લગ્ન કરવડાયા એની કાકાની દીકરી થાય છે પણ છતાં એણે બહુ ધામધૂમથી લગ્ન કર્યા લગ્ન કર્યા એટલું નહીં બહુ મોટું દહેજ પણ આપ્યું સોનાની સાંકળો બાંધીને હાથીઓ આપ્યા રથ આપ્યા ઘોડા આપ્યા દાસ દાસીઓ આપ્યા સોના ચાંદીને જવેરાત આપ્યું જો લોકો આજ એવું કહે છે કે દીકરો ને દીકરી એક સમાન છે અને જેટલો બાપની મિલકતમાં દીકરાનો ભાગ છે એટલો દીકરીનો ભાગ છે એક બાજુ કાયદો એવું કહે છે કે બંને સમાન છે અને બંનેનો એક સરખો ભાગ છે અને બીજી બાજુ કાયદો એમ કે છે કે તમારે દીકરીને દહેજ આપવું નહીં કોઈ એ દીકરીને કાંઈ આપવાની જરૂર નથી જો દીકરીને દીકરો સરખા છે તો દીકરીને મિલકત આપવાની હોય તો કેવી રીતે આપવાની એટલે અમારા શાસ્ત્રકારોએ રસ્તો કાઢ્યો કે દીકરીના ભાગની જેટલી મિલકત થતી હોય એ દીકરીને દાનમાં દહેજમાં આપી દેવી જેની પાસે છે એ આપે નથી એને તો આપવાની નથી તો પાછળથી દીકરી તમારી ઉપર કેસ કરીને તમારું ધન લઈ જાય એના કરતા સ્વેચ્છાએ આપવામાં શું ખોટું છે એટલે સ્વેચ્છાથી આપવું સારું કે કેસ કરીને લઈ જાય એ સારું શાસ્ત્રકારો જે રસ્તો બતાડે છે લોકોને સમજવાની અક્કલ હોતી નથી શાસ્ત્રકાર બહુ સરસ રસ્તો બતાડે છે કે દીકરીનો પણ એટલો જ ભાગ છે અને માટે દીકરીનું ધન છે એ લગ્ન વખતે મામેરા વખતે એના ત્યાં પ્રસંગ હોય એ રીતે એને આપી દેવું એનો ભાગ એટલો જ છે અરે દીકરા કરતા પણ દીકરીનો ભાગ વિશેષ છે અહીંયા કંસે પણ એને દહેજ આપ્યું અને જ્યારે આપ્યા પછી પણ આ કંસ કેવું નાટક કરે છે જે રથમાં વસુદેવ અને દેવકી બેઠા અને એમને વિદાય કરવાનો સમય આવ્યો તો ચલાવવા માટે કંસ પોતે બેઠો આ કંસ રથ ચલાવવા માટે બેઠો રથની રાસ એને હાથમાં લીધી અને આમ કંસ રથ ચલાવવા લાગ્યો એ વખતે એક ઘટના એવી ઘટી આકાશવાણી થઈ અને આકાશવાણી એવું કહેવા લાગી હે મૂર્ખ કંસ તું જેનો રથ ચલાવવા બેઠો છે એનો આઠમો ગર્ભ એ તારા મોતનું કારણ બનશે અને જ્યારે કંસને આવી ખબર પડી આ આકાશવાણી સાંભળી અને જો મોતનો ભય કેવો હોય છે નાટક ચાલતું તું આટલી વાર કે હું દેવકીને કેટલો પ્રેમ કરું છું અને જેવી આકાશવાણી સાંભળી પેલા ઘોડાઓની રાશ ફેંકી દીધી દેવકીના વાળ પકડ્યા તલવાર કાઢી અને દેવકીને મારવા માટે તૈયાર થયો એક જ મિનિટ પહેલા દેવકીની વિદાય માટે બહુ પ્રેમ કરે છે મારવા માટે આમ ખડગ ઉગામ્યું ખડગ લઈને મારવા જાય વસુદેવ વચ્ચે પડ્યા વસુદેવે હાથ જોડ્યા અને વસુદેવે પ્રાર્થના કરી કંસને કહ્યું જો તું દેવકીને મારશે ને એમાં તારું નુકસાન છે

જો નેતાઓને એવું કોણ કે પ્રજા તમને વોટ નહીં આપે તો તમારી ગમે તે વાત સ્વીકારવા તૈયાર થઈ જાય એને એવી ખબર પડે કે આ પ્રજા મારાથી નફરત કરશે બસ એને એવી ખબર પડી કે આ પ્રજા નફરત કરશે અને બીજું કારણ કહ્યું ભય છે દેવકીના આઠમાં ગર્ભથી ભય છે દેવકીથી તો તને કોઈ ભય નથી દેવકી તારું મોત નથી કરવાની અને દેવકી તો તારી બેન છે એક તો બેન છે બીજું તારી અપકીર્તિ થશે ત્રીજું દેવકીથી મોત થવાનું નથી હવે દેવકીના ગર્ભથી થવાનું છે તો દેવકીના ગર્ભથી જેટલા બાળક થશે ને એટલા હું તને આપી દઈશ તારે તો એનું જ કામ છે ને દેવકીનું કામ તો છે નહીં અને કંસના વાત વાત મગજમાં બેસી ગઈ કંસે બરાબર છે મને દેવકીથી નથી દેવકીના ગર્ભથી ભય છે અને જો દેવકીના ગર્ભથી ભય છે તો વસુદેવના વચન ઉપર એટલો એને વિશ્વાસ છે એ કાળે એટલે આજથી પાંચ હજાર વર્ષ પહેલા સમાજમાં ત્રણ મોટા ક્રાંતિકારીઓ હતા એમાં એક વસુદેવ છે બીજા છે અક્રુર છે અને ત્રીજા છે ઉદ્ધવ છે આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓ હતા અને જે બોલે સત્ય બોલતા હતા એટલા માટે કરી વસુદેવના વચન ઉપર એણે કંસે વિશ્વાસ કર્યો કંસે કહ્યું સારી વાત છે તમે આપી દેજો હું દેવકીને છોડી દઉં છું અને એના પછી એણે દેવકીને હાથ નહીં લગાડ્યો અને સમય ગયો સમય ગરતા દેવકીને ગર્ભ રહ્યો અને પહેલા બાળકનો જન્મ થયો એટલે વસુદેવ પોતાનું વચન પાળવા માટે કરી એ બાળકને હાથમાં લઈ અને કંસની પાસે પહોંચ્યા અને કંસને કહ્યું મહારાજ આ દેવકીનો પહેલો ગર્ભ આ મારું પહેલું સંતાન છે કંસે આમ બાળકને જોયું અને કંસને દયા આવી કંસના મનમાં થયું અરે રે આ બાળકે મારું શું બગાડ્યું છે કેટલું નિર્દોષ બાળક છે

બોલે શું કહો છો દેવર્શી તમે કઈ કહેવા માંગો છો અને નારદજી કીધું હા મારે તને એવું કહેવું છે કે તને ગણિત પ્લાન બનાવે છે અને આ પ્લાનમાં તું દાડે દાડે ફસાતો જાય છે બોલે એવો કેવો પ્લાન છે કે દેવકીનો આઠમો ગર્ભ તને મારશે તો કે હા હવે માની લો કે આ સાયકલ ચક્ર છે એ ચક્રમાં દસ આરા છે કે બાર આરા છે કે આઠ આરા છે આ આઠ પહેલો કયો અને આઠમો કયો મને બતાવ કમળની આઠ પાંદડીઓ છે એમાં પહેલી કઈ અને આઠમી કઈ જ્યાંથી પહેલી ગણો એના પછીની આઠમી આવે હવે આને પહેલી ગણો તો આઠમી આ થાય આને પહેલી ગણો તો આઠમી બદલાઈ જાય ત્રીજીને પહેલી ગણો તો આઠમી બદલાઈ જાય એટલે આ પહેલો છે એ ઉલટા ક્રમમાં વિલોમ ગણો તો આ આઠમો થાય કે ના થાય અને કંસને મગજમાં ખબર પડી ઓહો આ તો બહુ મોટી ચાલ છે આમાં આઠમો કયો કેવો તો ખબર જ ના પડે કેમ કે આઠે આઠને ઊભા રાખો અને ગોળ ચક્રમાં ઊભા રાખો આઠ માણસોને તો આઠમો કયો જેને પહેલો ગણો એનાથી છેલ્લો હોય આઠમો આવે એટલે પહેલો ખબર પડે તો આઠમો ખબર પડે આ તો ચક્રીય ગતિથી ચાલે છે અને કંસે કહ્યું બિલકુલ દેવર્શી તમારી વાત સાચી છે આને છોડાય નહીં દેવર્ષી કીધું હું એવું નથી કે તો હું છોડવાની વાત નથી કરતો હું પકડવાની વાત નથી કરતો હું તો ખાલી તારું ધ્યાન દોરું છું કંસે કીધું તો પછી દેવર્ષિ મારે આને મારી નાખવો જોઈએ જો ભાઈ હું મારવાની વાત કોઈને શીખવાડતો નથી મારું કામ આ છે જ નહીં હું તો તને સાવચેત કરવા માટે આવ્યો છું હું જઉં છું અને નારાયણ નારાયણ કરતા કરતા દેવર્ષિ રવાના થયા કંસના મનમાં થયું આને છોડાય નહીં કંસ તાત્કાલિક પહોંચો વસુદેવના પુત્રને એટલે કીર્તિમાન એનું નામ છે એ કીર્તિમાનને લીધો અને કીર્તિમાનનો વધ કર્યો વસુદેવના પહેલા બાળકને માર્યો પછી તો બીજાને માર્યો ત્રીજાને માર્યો ચોથાને માર્યો પાંચમાને માર્યો છઠ્ઠાનો પણ વધ કર્યો બાળક દેવકીના ગર્ભમાં આવ્યું હવે તો કંસના મનમાં ભય ઓર વધ્યો કંસે દેવકી અને વસુદેવને કારાગારમાં નાખ્યા એમના ઉપર કારાગારમાં રાખીને ચોકી ચાલુ કરી એમના ઉપર નજર કેદ પહેલા રાખવામાં આવી સાતમા બાળક સુધી તો નજર કેદ હતી પણ પછી એને કારાગારમાં નાખવામાં આવ્યા છે નજર કેદમાં હતા એ વખતે દેવકીના પેટમાં સાતમું બાળક આવ્યું આ બાજુ કંસના અત્યાચારથી પૃથ્વી ત્રસ્ત થઈ દેવતાઓ પાસે ગઈ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી સહિત આખું સૈન્ય ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યું અને ભગવાન વિષ્ણુને કહ્યું આ પૃથ્વી ઉપર અત્યાચાર વધ્યો છે ગાયો સુરક્ષિત નથી બ્રાહ્મણો સુરક્ષિત નથી ધર્મ સુરક્ષિત નથી સજ્જનો સુરક્ષિત નથી સ્ત્રીઓ સુરક્ષિત નથી આ બધાના ઉદ્ધાર માટે તમે કંઈક કરો અને ભગવાને કહ્યું હું અવતાર લઈને આવીશ તમે ચિંતા ન કરો ભગવાને કરી હે તમે જાઓ અને મારા મોટા ભાઈ તરીકે તમે તમે આવો ગયા જન્મમાં એટલે મારાથી નાના થઈને એટલે લક્ષ્મણ બનીને આવ્યા હતા આ અવતારમાં તમે મારા મોટા ભાઈનો રોલ કરો હવે તમે જાઓ અને દેવકીના ગર્ભમાં પ્રવેશ કરો અને એટલા માટે શેષ નારાયણે સાતમા ગર્ભના રૂપમાં દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો વસુદેવને ખબર પડી વસુદેવે કહ્યું આ ગર્ભ પડી જશે તો શેષ નારાયણ પતન થાય એટલે શું કરવું જોઈએ એટલે એમણે માયા દેવીને બોલાવી અને માયાએ ગર્ભનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું ગર્ભ એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ મૂકો આધાન એક જગ્યાએ થાય ડેવલપમેન્ટ બીજી જગ્યાએ થાય એનું આધાન દેવકીમાં થયું અને એનો ઉછેર રોહિણીમાં થયો આ ગર્ભનું ડેવલપમેન્ટ રોહિણીમાં થયું એટલે માયાએ એક જગ્યાએથી ગર્ભને ઉપાડી અને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો અત્યારે વિજ્ઞાન એ દિશામાં આગળ વધી રહ્યું છે ને ધીરે ધીરે એમ પ્રગતિ પણ થઈ રહી છે પણ આ તો આજથી 5000 વર્ષ પહેલાની વાત છે દેવકીના ગર્ભને ઉપાડી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો રોહિણીનો ગર્ભ ધીરે ધીરે વધવા લાગ્યો બીજી બાજુ દેવકીએ એવું જાહેર કર્યું કે સાતમો ગર્ભ પડી ગયો છે કંસને પણ આ સમાચાર મળ્યા અને બાકીનાને પણ સમાચાર મળ્યા કે દેવકીનો સાતમો ગર્ભ પડી ગયો છે હવે તો વસુદેવ અને દેવકીને જેલમાં નાખવામાં આવ્યા કારાગરમાં એમની ઉપર તાળા મારવામાં આવ્યા એમને હથકડીઓ દેવકીના ગર્ભમાં ભગવાનને પ્રવેશ કરવાનો વિચાર કર્યો આઠમું સંતાન દેવકીને થવાનું છે આઠમા ગર્ભમાં ભગવાન પોતે લક્ષ્મી નારાયણ જે વસુદેવ છે એ પોતે દેવકીના ગર્ભમાં પધારે છે દેવકીના ગર્ભમાં ભગવાન આવે છે જો ભગવાન તો ગર્ભમાં પણ છે ગર્ભની પણ પણ છે 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 સ્મશાનમાંય ભગવાન 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 અને લગ્નમાંય સર્વત્ર વિશેષ રૂપે ક્યારેક ક્યારેક ભગવાન પ્રગટ થાય છે લાકડું તમે જુઓ છો ને લાકડામાં અગ્નિ છે કે નહીં લાકડામાં અગ્નિ છે જ પણ લાકડામાં અગ્નિ દેખાતો નથી બે લાકડા ભેગા કરીને ઘસો ને એટલે અગ્નિ એમાંથી પ્રગટ થાય છે લાકડામાં અગ્નિ છુપાયેલો છે પ્રગટ નથી પ્રગટ અગ્નિ અલગ દેખાય છે એવું ભગવાન સર્વત્ર છે પણ દેખાતો નથી ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે ભગવાન પ્રગટ થવાનો સંકલ્પ કર્યો દેવકીના ગર્ભમાં ભગવાનનું આગમન થયું દેવકીને શુભ શુકન થવા લાગ્યા દેવકીનું અંગ ફરકવા લાગ્યું દેવકી આનંદમાં દિવસો વ્યતીત કરવા લાગી વસુદેવ પણ દેવકીને આનંદિત રાખવા લાગ્યા જો જેલમાં પણ જેને આનંદ છે એ ભગવાનને પ્રાપ્ત કરી શકે આપણે તો ઘરમાં બેઠા હોય તોય આનંદમાં રહી શકતા નથી બધા સુખ મળે ટાઈમસર ખાવાનું મળે સમયસર સુવાનું મળે કથા સાંભળવાની મળે મહેનત કરવાવાળા કરે અને તોય કથામાં બેસીને આવવું તો આપણને જોર પડે દેવકી તો ત્યાં જેલમાં બેઠા છે તો પણ એમને આનંદ છે એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે જેલમાં બેસીને પણ દેવકી આનંદની અનુભૂતિ કરે છે અને ભગવાનનો જેને સ્પર્શ થાય એને આનંદ ન થાય તો બીજા કોને થાય તમે તમારા મનથી સંકલ્પ કરો ભગવાન મારી સાથે છે તો તમને આનંદની અનુભૂતિ થાય છે દેવકીને પણ આનંદ થવા લાગ્યો દિવસો વીતવા લાગ્યા ધીરે ધીરે આમ સમય નજીક આવતો ગયો એક પછી એક મહિનાઓ વીતતા ગયા અને શ્રાવણનો મહિનો આવ્યો જો અમારે ત્યાં કવિઓ તો એના માટે બહુ કલ્પના કરી છે અમાર તમે સાંભળતા હતા ને બધા છંદ ગાવતા હતા એવું જ કવિઓ છંદબદ્ધ રીતે લખ્યું અષાઢ યુચારમ મે ગમલારમ બલી બહારમ જલધારમ દા દૂર મયુર પુકાર તરિયા વિસ્તારમ કહેરાદ પ્યારી મે બલિહારી ગોકુલ આવો અષાઢનો મહિનો આવ્યો અષાઢનો મહિનો પણ ગયો એક એક મહિનાઓનું વર્ણન કર્યું છે ઋતુઓનું વર્ણન કર્યું છે અને આ બધી ઋતુઓ પસાર થતા 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 ધીરે શ્રાવણનો મહિનો નજીક આવ્યો ગુજરાતીઓ શ્રાવણ સમજે છે અને ગુજરાતી સિવાયના બધાના માટે ભાદ્રપદ મહિનો આવ્યો આ ભાદ્રવા મહિનાનો શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષનો શરૂઆત થઈ એટલે ગુજરાતી પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ કૃષ્ણ શરૂઆત થઈ દિવસો વીતવા લાગ્યા તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી નો દિવસ ગયો હવે અષ્ટમી નો દિવસ જયારે ઉદિત થવાનો છે અને ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો જો રામજીનો જ્યારે જયારે જન્મ થયો ત્યારે મધ્યાહન સમયમાં થયો છે રામજી સમયમાં પ્રગટ થયા અને સૂર્યનારાયણને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવ નારાજ થયા અને ચંદ્રદેવે કહ્યું કે મારી હાજરીમાં તો તમારું પ્રાગટ્ય થયું જ નહીં અને અમારા તુલસીદાસ તો એવું લખે છે કે જ્યારે રામજીનું પ્રાગટ્ય થયું તો એક મહિના સુધી સૂર્ય ખસ્યો જ નહીં એટલે એક મહિના સુધી સૂર્ય ભગવાનના દર્શન માટે સ્તંભી ગયો એટલે ચંદ્રએ કીધું આ સૂર્ય ખસે તો મારો વારો આવે સૂર્ય ખસતો નથી મારો અન્યાય કરે છે ભગવાને કહ્યું આ જન્મમાં મેં સૂર્યને લાભ આપ્યો છે આવતા જન્મમાં હું ચંદ્રને લાભ આપીશ હું દિવસે અવતાર ધારણ નહી કરું હું રાત્રે જન્મ લઈને આવીશ એટલે ભગવાને રાત્રિનો સમય પસંદ કર્યો આ શ્રાવણ મહિનાની આઠમનો દિવસ દિવસ આવ્યો જવા લાગ્યો આખું ચારે બાજુનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થવા લાગ્યું નદીઓના પૂર વધવા લાગ્યા આમ પણ ચોમાસાનો સમય એટલે વરસાદની સીઝન છે ધીરે 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 ઝરમર 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 આમ વરસાદ વરસવા લાગ્યો કમળના ફૂલ મોસમ નથી તો પણ ખીલવા લાગ્યા

જો કોઈનો પતિ આમ બહાર ગયો હોય અને ઘણા વખતે પાછો આવવાનો હોય તો પત્ની છે ને એ સોળ શણગાર સજી તૈયાર થઈ અને પતિની રાહ જોતી દરવાજા ઉપર ઊભી રહે છે મારો પતિ હમણાં આવશે મારો પતિ હમણાં આવશે બસ ભગવાનની પત્ની ભૂદેવી છે પૃથ્વી દેવી છે પૃથ્વી દેવી પણ આજે રાહ જોવે છે મારો પતિ આજે પધારવાનો છે અને એટલે પૃથ્વી દેવીએ લીલી સાડી પહેરી છે અને એના ઉપર પુષ્પ ખીલ્યા છે પૃથ્વી દેવી પણ તૈયાર થઈને ઊભા છે

આ બધાની તૈયારી ચાલી રહી છે અહીંયા તો આપણે ભગવાન આવે છે તો આપણે પણ આટલી બધી તૈયારી કરતા હોય ત્યાં તો સાક્ષાત નારાયણ પધારવાના છે તો કેવડી મોટી તૈયારી થાય બધાની તૈયારી ચાલે છે અને અને તૈયારી આકાશમાં ગ્રહો નક્ષત્રો પણ દોડવા લાગ્યા ગ્રહોને ચિંતા થઈ કે અલગ અલગ પોત પોતાની જગ્યાએ જઈને ગોઠવાઈ જવું સારું જો આપણે ઠેકાણે બેઠા આવીશું અને ભગવાનની કુંડળીમાં કોઈ ખરાબ જગ્યાએ બેઠા ને તો આપણું આઈ બનશે એટલે આપણે ભગવાનની કુંડળીમાં યોગ્ય જગ્યાએ બેસવું પડશે એટલે ગ્રહો પણ દોડધામ કરીને બેસવા લાગ્યા જો ગ્રહો જીવને પીડા આપે છે ભગવાનને પીડા આપી શકતા નથી પણ ગ્રહો દોડધામ કરીને તૈયારી કેમ કરે છે તમે ફોટો પડાવવા જાઓ ને તો આ બધા ફોટોગ્રાફરો રહ્યા ને એ તમારો ફોટો પાડે એટલે તમને એમ કે થોડાક સીધા ઉભા રહો થોડા પગ આમ રાખો થોડા હાથ આમ રાખો થોડું મોઢું ઊંચું રાખો હવે થોડી સ્માઈલ આપો અને પછી તમારો ફોટો પાડે પણ આ જ ફોટોગ્રાફર ગંગાનો ફોટો લેવા જાય એટલે ગંગાને એમ કે થોડી આમ થા થોડી આમ વે થોડી ઊંચી થઈ જા થોડી નીચી થઈ જા અથવા હિમાલયનો ફોટો લેવા જાય તો હિમાલયને કે થોડો આમ થા થોડો આમ થા એક ફોટોગ્રાફર તમને નચાવે છે પણ હિમાલયની આગળ પોતે નાચે છે જેવું દ્રશ્ય જોઈતું એવો પોતે વાંકો વળી જાય છે હિમાલયને કહેતો નથી કે તું વાંકો વળ એમ ગ્રહો જીવોને નચાડે છે પણ ભગવાનની આગળ નાચે છે પરમાત્મા આવવાના છે એની ચિંતા ગ્રહોને પણ થવા લાગી આ ગ્રહો નાચવા લાગ્યા દોડધામ કરવા લાગ્યા મારો ઈશ્વર આવે છે ક્યાંક આપણી ઉપર એની નજર બગડે નહીં આપણી ઉપર એની કુદૃષ્ટિ ન પડે અરે આપણે લોકોને હેરાન કરીએ છીએ ઈશ્વરની નજરમાં આવી ગયા તો આપણે કામના નહીં રહીએ અને એટલે ગ્રહો દોડધામ કરે છે ગ્રહો પોતપોતાની જગ્યાએ ગોઠવાયા છે નક્ષત્રો પોતપોતાની જગ્યાએ ગોઠવાયા છે રોહિણી નામનું નક્ષત્ર ચાલે છે અને એ જ વખતે ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો સાંજનો સમય થયો કંસે પોતાના સૈનિકોને જેલવાળાને કેદીઓને બધાને સાવધ કર્યા છે બધાને કહ્યું છે જોજો હવે દેવકીના દિવસો પૂરા થયા છે ગમે ત્યારે મારો દુશ્મન જન્મ લેવાની તૈયારીમાં છે એ આજે લે કાલે લે પરમ દિવસે લે પણ હવે લાંબા સમય નથી રહેવાનો એટલે તમે તૈયારી રાખજો ગમે ત્યારે આ અવતાર ધારણ કરે અર્થાત મારો દુશ્મન જન્મ લે તો જલ્દીથી જલ્દી મને ખબર આપો

અને પ્રકાશ જેવો રેલાવા લાગ્યો ધીરે ધીરે આમ પ્રકાશ વધવા લાગ્યો વસુદેવ અને દેવકી નું પ્રકાશ પ્રકાશની બાજુ અને દેવકી ની નજર ગઈ અને એમણે શું જોયું શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ નારાયણ આમ સામે ઉભા છે નાનકડું પીતાંબર પહેરવા છે નાનકડો શંખ હાથમાં છે નાનકડું પદ્મ છે નાનકડું ચક્ર છે અને ભગવાન એવા નાનકડા બાળ સ્વરૂપમાં પણ ચાર હાથ

જે શિશુ લીલા અતિ પ્રિય શીલા પરમ અનુપા હે પ્રભુ તમે બાળક જેવા બનીને આવો તો મને માનો આનંદ થાય હું તમારી માં થવા માંગુ છું તમે મારા ભગવાન થઈને આવો એ મને નહીં ગમે તમે મારા બાળક થઈને આવો મને તમને લાડ કરવાનો મોકો મળે હું મારા કનૈયાને તૈયાર કરું એને કાનુડાને સાચવું એને તૈયાર કરું એને નવા નવા કપડાં પહેરાવું મારા સ્તનોમાં દૂધ આવે અને કનૈયોએ દૂધનું પાન કરે મને એવું સુખ જોઈએ છે મને આ ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ખૂબ સુંદર છે પણ પુત્ર તરીકે નહીં ગમે એ મારો ભગવાન છે અને આ મારો કનૈયો છે એ બેની છે પ્રભુ તમારું સ્વરૂપ બહુ સુંદર છે પણ તમે બાળકના રૂપમાં આવો જો આ વર્ષની છે જે ભગવાનને પણ આજ્ઞા કરે છે પ્રભુ આવું રૂપ લઈને આવો અને ભગવાન માની આજ્ઞાથી બંધાય છે અને ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું ચતુર્ભુજ નારાયણ ભગવાન ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને જેવો આમ બાળકના સ્વરૂપમાં ભગવાન બહાર આવ્યા કનૈયાનું પ્રાગટ્ય થયું અને જેવો ભગવાનનો જન્મ થયો ઉતાવળ ના કરશો ભાઈ હું જયારે કઉ ત્યારે જમણા ઉતાવળ ના કરશો ભગવાનનું પ્રાગટ્ય થયું એમને બહુ આનંદ થયો દેવકીને આનંદ થયો વસુદેવને આનંદ થયો પણ બીજી જ મિનિટે જાણે આનંદ છીનવાઈ ગયો વસુદેવ પહેલી જ ચિંતા થવા લાગી આ બાળકનો જન્મ થયો છે પણ હમણાં જો કંસને ખબર પડશે તો આ બાળકને મારી નાખશે આ બાળકનો જન્મ થયો આટલું સુંદર બાળક છે અરે સાક્ષાત ઈશ્વર છે એની સુંદરતાનું વર્ણન કોઈ શું કરી શકે અરે સ્વરૂપ છે આટલું સુંદર કોઈ હોઈ શકતું નથી એવું બાળક છે પણ જો કંસને ખબર પડી તો આનો વધ કરશે હજુ આટલું મનમાં વિચાર કરે છે અને એટલામાં આ બાળક છે ને એ બોલવા લાગ્યું અને શ્રી કૃષ્ણને વાચા થઈ અને એવું બોલ્યા કે જો તમને ડર લાગતો હોય મામ ગોકુલમ નય જો તમને ડર લાગતો હોય તો મને ગોકુળ લઈ જાઓ જો ભગવાન આદેશ કરે છે આ બાળકે આદેશ કર્યો કે તરહી મામ ગોકુલમ નય તમને જો બીક લાગતી હોય ને તો મને ગોકુળ લઈ જાઓ ભગવાનને કોઈનો ડર લાગતો નથી ભગવાન કહે છે તમને ડર લાગતી હોય તો મને ગોકુળ લઈ જાઓ હવે વસુદેવની હિંમત વધી વસુદેવ આમ ઊભા થયા અને જેવા ઊભા થયા એમની બેડીઓ કુદરતી રીતે તૂટવા લાગી વસુદેવની બેડીઓ તૂટી ગઈ દેવકીની બેડીઓ તૂટી ગઈ હવે વસુદેવનું સાહસ વધ્યું વસુદેવ ઊભા થયા ચારે ખૂણામાં આમ જોવા લાગ્યા અને એક ટોપલી ઉપર નજર પડી એ ટોપલી આમ લઈ આવ્યા એ બાળકને આમ ટોપલીમાં મૂક્યું અને જેવો કનૈયાને આમ બાળકને ટોપલીમાં મૂક્યું અને વસુદેવ ઊંચી નજર કરે છે તો શું જોયું જેલના દરવાજાને તાળા મારેલા હતા એ કુદરતી રીતે તાળા તૂટવા લાગ્યા તાળું તૂટ્યું એટલું નહીં એમ નજર પડી તો જે પેલા ચોકીદારો હતા એ ઘોર નિદ્રામાં ઊંઘતા હતા એ આરામથી ઊંઘે છે વસુદેવે આ ભગવાન શ્રી કૃષ્ણની ટોપલી છે એ પોતાના માથા ઉપર ઉપાડી જો ભગવાનને જેવા માથા ઉપર મૂક્યા એવા જેલના દરવાજા ખુલવા લાગ્યા તમે ભગવાનને સત્યને પોતાના માથા ઉપર પધરાવો તો ગમે એવા બંધન હોય તો પણ તૂટી જાય છે તમે ભગવાનને માથે પધરાવો એની રાહ જોવાય છે આપણે ઈશ્વરને દિમાગમાં પધરાવતા નથી મસ્તક ઉપર પધરાવતા નથી જૂઠ લઈને લઈને ફરીએ ફરીએ પ્રપંચ દુનિયાની વાતો મગજમાં લઈને ફરીએ છીએ જે દિવસે સત્ય મગજ ઉપર સવાર થાય તો દુનિયાના બંધન રહેતા જ નથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અરે જેલના બંધન શું આ સંસારના બંધન પણ ભગવાન તોડી શકે છે પરમાત્મા એનું નામ છે જે ગમે તેવા બંધનને કાપી શકે છે અહીંયા વસુદેવના બંધન તૂટ્યા જલના દરવાજા ખુલવા લાગ્યા અને વસુદેવ આમ ટોપલીમાં કનૈયાને લઈ દેવકી તો અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી ગયા છે દેવકી તો ખાલી નજરથી જોવે છે બોલી શકતા નથી એમની સ્થિતિ નથી એમને ચિંતા સતાવા લાગી છે મારા 6 6 બાળકોનો વધ કર્યો છે આનું શું થશે અને ચિંતામાં

અને ભગવાનને ટોપલીમાં લઈ અને આમ વસુદેવજી રવાના થયા અને વસુદેવજી આમ જવા લાગ્યા શેષનાગને ચિંતા થઈ કે ભગવાનની ઉપર વરસાદ વરસે છે એના ઉપર છત્રની જરૂર છે શેષનાગ ઉપર આવ્યા અને શેષનાગે પોતાની ફણાનું છત્ર બનાવ્યું અને ભગવાનને ઢાંકી દીધા વસુદેવના માથા ઉપર ટોપલી છે એમાં કનૈયો છે અને એના ઉપર શેષનાગનું છત્ર છે જો વસુદેવ ખબર નથી કે ઉપર શેષનાગ છે પણ શેષનાગ આમ પાછળ પાછળ ચાલે છે કનૈયો પણ શેષનાગ ની સાથે મસ્તી કરે છે લઈ આગળ ચાલવા લાગ્યા મથુરામાં આગળ આવેલી યમુના નદીના કિનારા ઉપર પહોંચ્યા અને શું જોવે છે યમુનામાં ભરપૂર પાણી આવેલું છે ભયંકર પ્રવાહ ચાલી રહ્યો છે પણ વસુદેવે ડર્યા વગર પોતાનો પગ યમુનામાં મૂક્યો અને પછી બીજો પગ મૂક્યો ધીરે ધીરે આમ યમુનામાં જવા લાગ્યા પાણી ઓછું હતું ધીરે ધીરે પાણી પણ વધવા લાગ્યું યમુનાના જળ વધવા લાગ્યા અરે યમુનાજીને પણ ભગવાનના દર્શન કરવાની લાલસા થઈ યમુનાજી પણ ભગવાનના પટરાણી છે યમુનાજીને ઈચ્છા થઈ મારે પણ મારા પતિદેવના દર્શન કરવા છે અરે ભગવાન અહીંયાથી જાય મારી અંદરથી પસાર થાય આ યમુનાના જળમાંથી ભગવાન જાય અને જો મને દર્શન ન આપે મારો સ્પર્શ ન કરે તો મારું જીવન ધિક્કાર છે યમુનાજીનું પાણી વધવા લાગ્યું આમ યમુનાના જળ વધવા લાગ્યા વસુદેવની છાતી સુધી અરે ગરદન સુધી વસુદેવ પાણી પહોંચી ગયું અને ગરદન સુધી પાણી પહોંચ્યું હવે વસુદેવને ભય લાગવા લાગ્યો કદાચ આ યમુનાના જળમાં હું ખેંચાઈ તો નહીં જાઉં હવે શ્રીકૃષ્ણને પણ ચિંતા થઈ ભગવાન કહ્યું વસુદેવ મુંજાય એની પહેલા રસ્તો કરવો જોઈએ અને ભગવાને શું કર્યું લીલા કરી ટોપલીમાંથી પોતાનો જમણો પગામ બહાર કાઢ્યો અને એક અંગૂઠો યમુનાના પાણીમાં બોળ્યો અને જેવો પાણીનો સ્પર્શ થયો પાણી એકદમ ધીરેથી બેસી ગયો ભગવાન શ્રીકૃષ્ણ નો સ્પર્શ થતા જ યમુના રાણી ધીરે 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 શાંત થવા લાગ્યા પેલા કિનારે પહોંચ્યા સામેના કિનારે જ ગોકુલ છે આ બાજુ મથુરા છે પેલી બાજુ ગોકુલ છે ભગવાન ને લઈને વસુદેવજી ગોકુલ પહોંચ્યા હવે ગોકુલમાં પણ ભગવાને જ જાણે પ્રેરણા કરી કેમ કે એમની કોઈ બ્લુ પ્રિન્ટ નહોતી કોઈ નકશો બનાવ્યો નહોતો કોઈ આયોજન હતું નહીં

નંદબાબાના ત્યાં જેવો જન્મ લે છે એ વખતે યશોદાજીને એકદમ બેભાન એટલે મૂર્છા આવી ગઈ નંદબાબા પોતે ગાયોની સેવા કરવા માટે ગયા છે ગાયો ની સેવા કરે છે અને ગૌવંશની સેવા કરતા કરતા ગાયોની સેવા કરતા કરતા થાકથી ગાયોની જોડે જ જોડે ઊંઘી ગયા છે જો નંદ ગાયોના મોટા ભક્ત છે અને જે લોકો ગાયોની સેવા કરે ગૌવંશની સેવા કરે ગાયોની આટલી ખબર રાખે ને એના ત્યાં ભગવાન અવતાર લઈને આવે છે બીજાના ત્યાં ભગવાન નથી આવતો ભગવાન ભલે એનો જન્મ મથુરામાં થયો પણ ગાયોના ગોવાળ તો છે મને ત્યાં લઈ અને એટલે ભગવાન પ્રેરણા કરી ગાયોને મળવા માટે કરી ગોકુલમાં આવે છે ભગવાન ગોકુલમાં પહોંચ્યા નંદ ત્યાં પહોંચ્યા વસુદેવજી સીધા સીધા પહોંચ્યા અને યશોદા મૈયા ઘરમાં જે રૂમમાં સૂતા સુતા છે એ ઓરડામાં સીધા વસુદેવજી ગયા જોયું કે યશોદા મૈયા છે બિલકુલ બેભાન અવસ્થામાં છે બાજુમાં એક નાની બાળકી સૂતી છે વસુદેવે શું કર્યું ત્યાં એક જગ્યાએ કનૈયાને સુવાડી અને પેલી બાળકીને પોતાની સાથે લઈ લીધી પોતે ટોપલો માથે મૂક્યો પાછા રવાના થયા મથુરા પહોંચ્યા જો જ્યારે ભગવાનને માથે પધરાવો ને તો બંધન તૂટે પણ માથે પધરાવો ને અંદર પહોંચીને બેઠા કંસને ખબર પડી અને કંસના મનમાં થયું શું થયું છે અને એ જ વખતે પેલા દ્વારપાળો જાગ્યા ચોકીદાર દોડતા દોડતા ગયા કંસને સમાચાર આપ્યા દેવકીએ બાળકને જન્મ આપ્યો છે આ બાજુની સ્થિતિ શું થઈ આપણે પછી પાછા મથુરામાં આવીશું પહેલા આપણે ગોકુળ પહોંચીએ

શું થયું અરે કનૈયાનો જન્મ થયો લાલાનો જન્મ થયો છે આપના ત્યાં લાલો આવ્યો છે યશોદાજીએ લાલાનું દર્શન કર્યું બહુ ઉત્સાહ થયો અને એ દાસી દોડતી દોડતી નંદ બાબાને જગાડવા માટે ગઈ ગમાણમાં જ્યાં નંદ બાબા સૂતા હતા નંદ બાબાને જગાડ્યા બાબા બાબા ખુશખબરી છે બોલે શું થયું અરે યશોદાજીએ લાલાને જન્મ આપ્યો છે અને જેવું સાંભળ્યું કે મારા ત્યાં લાલાનો જન્મ થયો છે પોતાના ગળામાં નવ લાખ નો હાર હતો એ કાઢી અને દાસીને આપી દો લે આ મારા તરફથી ભેટ છે લાલાનો જન્મ થયો છે આનાથી વધારે ઉત્સવ કયો હોઈ શકે જો નંદબાબાના ત્યાં સંતાન નહોતું અને નંદબાબા નાનકડું એક ગોકુલ જેવું રજવાડું કહેવાય એના સૌથી મોટા મુખી હતા એટલે આજુબાજુમાં જેટલા લોકો હતા ને એમને નંદબાબાથી બહુ પ્રેમ હતો આખા ગામના લોકોએ માનતા રાખી હતી નંદ લાલો થાય ને તો અમે ભગવાનને આટલી પ્રસાદી કરશું ફલાણા માતાજીને આ પ્રસાદી કરશું ફલાણી જગ્યાએ ચાલતા જઈશું ફલાણી જગ્યાએ માતાજીને ભોગ ધરાવશું એટલે બધા લોકોને બહુ ઉત્સાહ હતો આ બાબાના ત્યાં લાલો થયો છે હવે તો દાસી દોડતી દોડતી ગઈ અને આખા ગામમાં જઈને સમાચાર આપ્યા અરે યશોદાને યશોદાને લાલો 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 થયો 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 છે 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 આખા ગોકુલમાં સમાચાર પહોંચ્યા અને જ્યારે ગોકુલમાં સમાચાર પહોંચ્યા ત્યારે ગોકુલની ગોપીઓ એ લાલાના દર્શન કરવા માટે ઘરમાંથી દૂધ ને દહીં લઈ લાલા ઉપર અભિષેક કરવા માટે હાથમાં લઈ અને દોડવા લાગી છે આ ગોપીઓ દોડતી દોડતી નંદ બાબાના ઘર તરફ જાય છે આ ગોપીઓ જ્યારે દોડવા લાગી અને ગોપીઓ દોડતી હતી ને એ વખતે આ ગોપીઓના વૃક્ષસ્થળને વાચા થવા લાગી ગોપીઓના હાથને વાચા થવા લાગી ગોપીઓના પગને વાચા થવા લાગી અરે આ ગોપીઓના જે કાન છે એને વાચા થઈ અને ગોપીઓના કાન છે વાચા થઈ ભાગ્યશાળી તો અમે છીએ અમારો સ્પર્શ લાલાનો હાથ કરશે એટલે ભાગ્યશાળી અમે છીએ ગોપીઓના હોઠને વાચા થઈ અરે લાલાને ચુંબન તો અમે કરશું એટલે ભાગ્યશાળી તો અમે છીએ ગોપીઓના હાથ ને વાચા થઈ કે લાલાને

અરે ગોપીઓના અંગ પ્રત્યંગને જયારે વાચા થવા લાગી ત્યારે ગોપીઓના માથા ઉપર મોગરાની વેણી લગાડેલી હતી એ મોગરાના જે ફૂલ હતા એક એક કરીને નીચે પડવા લાગ્યા અને ગોપીએ જોયું કે મોગરાના ફૂલ નીચે પડે છે તો એ મોગરાના થવા લાગી અને મોગરાનું ફૂલ એવું કહેવા લાગ્યું કે જે ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા જાતી હોય એમને તો બધા સુખ મળવાના છે હાથ કનૈયાને હાથમાં લેશે હોઠ ચુંબન કરશે કાન અવાજ સાંભળશે કનૈયાને ને રમાડશે અમારા ભાગ્યમાં આ બધું કય મળવા કરવાનું નથી અરે જે ગોપીઓ ભગવાનની ભક્ત છે ને એમના ચરણની રજ અમને મળે તો પણ અમે ભાગ્યશાળી છીએ અમે માથા ઉપર રહેવાના અધિકારી નથી માથા ઉપરથી મોગરાના ફૂલ નીચે પડી અને ગોપીઓની ચરણ રજ લેવા લાગ્યા બસ ગોપીઓ દોડતી દોડતી નંદબાબાના ઘરમાં ગઈ નંદબાબાનું ઘર પણ બહુ મોટું વિશાળ છે નંદ બાબાનું મન પણ મોટું નંદ ઘર પણ મોટું નંદબાબાના ઘરમાં ગોપીઓ પહોંચી એક નહીં બે નહીં પાંચ નહીં પચીસ નહીં સંખ્યામાં ગોપીઓ આવી અને ગોપીઓ યશોદાજીની જોડે ગઈ કાનાની આજુબાજુ આમ ઘેરી વળી એક સાથે ગોપીઓ બોલવા લાગી નંદ જય ઘેરા ભાઈ ભાઈ આનંદ ભાઈ ਨੰਗੇਰਾਨੰਦ ਭਾਇਓ ਰੰਗਲਾ ਰੰਗਲਾ ਏ ਕੋਟੀ ਕੋ ਧਮਮਾਟ ਕੇ ਪਤੀ ਪਤੀ ਲਾਲਤੀ ਤੁਝੇ ਰਾਨੰਦ ਭਾਇਓ ਰੰਗਲਾ ਰੰਗਲਾ ਨੰਗੇਰਾਨੰਦ ਭਾਇਓ

हाथी घोड़ा पालकी ब्राह्मण को दान हाथी घोड़ा पालकी ब्राह्मण को नंद घेरा आनंद भयो जय कन्हैया लाल की कोटी कोटी ब्रह्मांड के अधिपति लाल की कोटी कोटी आनंद भयो कोटी कोटी ब्रह्मांड के अधिपति लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की

गोकुल में आनंद भयो कोटि ब्रह्मांड की पति पति लाल की कन्हैया लाल की जय कन्हैया करवा गंगे के आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल, लाल की हाथी घोड़ा पाल की

મર કી ધો દાયો ને તારી તન તનો તુજ કાલ કમ નહી આ રે પ્રભુ

જે ઉત્સવ થાય એને કહેવાય મહોત્સવ તમે તહેવારની ઉજવણી કરો એને કહેવાય ઉત્સવ પણ જે ભગવાનની જન્મ જયંતિ ઉજવાય એટલે રામનવમી ઉજવો જન્માષ્ટમી ઉજવો શિવરાત્રી ઉજવો હનુમાન જયંતિ ઉજવો શંકરાચાર્ય જયંતિ હોય

અને લાલાને હાથમાં લઈ અને જોરથી શોરથી પ્રેમથી ભાવથી ભક્તિથી જોર જોરથી નાચી કૂદીને લાલાના દર્શન કરતા કરતા એકસાથે વધામણી આપવા લાગી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદજીના ત્યાં લાલાનો જન્મ થયો છે જો

જો नंदજીના ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું આખા ગામમાં એની સૂચના પહોંચી અને બધા જ લોકો મહોત્સવમાં સહભાગી થયા એટલું બધું દહીં દૂધ ત્યાં વેંચવામાં આવ્યું એટલો અભિષેક થયો કે नंदबाबाના ઘરની આગળ દહીં અને દૂધનું કીચડ થયું છે એટલું માખણ ખવડાવવામાં આવ્યું છે લોકોને અરે લોકોને નહીં ગાયોને વાછરડાઓને વાંદરાઓને માખણ વેંચવામાં આવ્યું છે જો નંદ ત્યાં એક તો ઉંમર વધી છે એના પછી પુત્રોત્સવ થયો છે અને બીજું આ તો સાક્ષાત નારાયણનું પ્રાગટ્ય છે કોને ઉત્સાહ ન થાય ખબર હોય કે ના હોય એ જ્યારે આ ભગવાનના વાણીનો સ્પર્શ થાય ભગવાનની માયાનો સ્પર્શ થાય એ જેને ઈશ સ્પર્શ કહેવાય છે આ ઈશ સ્પર્શ થાય એની અસર અલગ હોય છે એટલે સાધારણ વ્યક્તિત્વની વાત અલગ અને ભગવાનની ઈશનો સ્પર્શ થાય અલગ એટલે સાધારણ તમે ભજન ગાઓ અને જે આનંદ થાય એના કરતા ઋષિની વાણી હોય સંતની વાણી હોય જેને ઈશ્વરનો સ્પર્શ થયો હોય એવી વાણી બોલો ત્યારે એનો આનંદ અધિક હોય છે આ ભગવાનની જે ભાગ ગીતાની વાણી એ ભગવાનની વાણી છે વેદની વાણી એ ભગવાનની વાણી છે એને ઈશ સ્પર્શ થયો છે એટલા માટે એનું મહત્વ વિશેષ છે જો ભગવાનનું પ્રાગટ્ય થયું વેદવ્યાસ સુ લખે છે નંદ બાબાના ત્યાં ઉત્સવ થયો નંદ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના નંદાસ્વાત્મજ નંદના આત્મ જ એવું લખે છે જો જે પુત્ર હોય છે એના અલગ અલગ પ્રકાર છે એક છે આત્મ જે પોતાનો પુત્ર થાય એને કહેવાય આત્મજ એક છે દત્તક પુત્ર બીજાનો પુત્ર છે એ પોતે લે છે એને કહેવાય છે દત્તક પુત્ર એટલે એક હોય છે ઔરસ સંતતિ એક હોય છે અનૌરસ સંતતિ આમ તો વાસ્તવમાં એ નંદના પુત્ર નથી છે વસુદેવના પુત્ર પણ અહીંયા નંદાત્મજ કેમ કહે છે કે નંદબાબા એને પોતાના આત્મા સમાન ગણે છે અને બીજું કંસના લોકોને ખબર ન પડે કે આ વસુદેવના પુત્ર છે દેવકીનો ગર્ભ છે એટલા માટે એવું કહે છે આ નંદનો પુત્ર છે નંદસ્પાત્મજ ઉત્પન્નમ જાત મહામના નંદ નંદબાબાનું મન પણ વિશાળ એક તો માણસ હોય છે જે સાધારણ માણસ છે જે પોતાનો જ વિચાર કરે છે બીજાનો વિચાર કરતો નથી એ સાધારણ વ્યક્તિ છે બીજો એક વ્યક્તિ છે જે પરિવારનો વિચાર કરે છે અને ત્રીજો એક વ્યક્તિ છે જે આખા સમાજનો વિચાર કરે છે ચોથી વ્યક્તિ આખા રાષ્ટ્રનો વિચાર કરે છે પણ ભારતીય સંસ્કૃતિ શું છે વિશ્વનો કલ્યાણ થાય એવી આપણી ભાવના હોય છે અને એટલે સનાતન ધર્મમાં જે જયઘોષ થાય છે એ તમને બોલાવે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મેં સદભાવના હો અને વિશ્વ કા કેવલ મારું કલ્યાણ થાય એવું નહીં આખા વિશ્વનું કલ્યાણ થાય એવી જે કામના છે એવા નંદ બાબાનું મન બહુ મોટું છે નંદબાબાનું મન મોટું છે જો નંદના પત્નીનું નામ યશોદા છે યશોદા એટલે કોણ જો યશો દદાતી જે બીજાને યશ આપે છે જો યશ લેવા માટે હંમેશા પડાપડી થાય કાર્યક્રમ થાય એટલે એમ થાય હું આનો યશ લઈ લઉં હું આનો લઈ લઉં બધાને એવું હોય છે એનો મને મળવો જોઈએ યશોદા એવા નથી યશોદા શું કે છે હું જે કંઈ કરું છું એ હું નથી કરતો પણ મારા દ્વારા ઈશ્વર કરવડાવે છે આનો યશ તો તમને બધાને છે એટલે આપણા ત્યાં કોઈ કાર્યક્રમ થાય એના છેલ્લે આભાર વિધિ થાય અને આભાર વિધિ કરનાર હોય ને એ બધાની આભાર વિધિ કરે માઈક વાળાની કરે કથા વાળાની કરે ટેન્ટ વાળાની કરે ભોજન વાળાની કરે પછી છેલ્લે આભાર વિધિ આવે એમાં એવું આવે કે જે આ શ્રોતાઓ સાંભળવા માટે આયા છે એમનો અમે આભાર માનીએ છીએ કેમ કે તમે ન હોત તો કથા સંભળાવતે કોને ને એમ અને એટલા માટે એનો પણ આભાર વ્યક્ત થાય કે આનો યશ તમને છે આવું યશોદા બીજાને યશ આપે છે યશોદાતી જે યશ આપી દે છે એનું નામ યશોદા છે નંદબાબાના ત્યાં પુત્રનો જન્મ થયો એટલે નંદબાબાએ પોતે દાન કરવાનો સંકલ્પ કર્યો જો નાન કર્યું એવું નહીં દાનનો સંકલ્પ કર્યો કેમ એવું થયું હંમેશા એક તો દાન કરવાનું હોય તો સંકલ્પ વધુ મહત્વનો છે અને બીજી વાત એવી છે કે નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો એનું સૂતક લાગ્યું એટલે સૂતકમાં દાન ન કરાય પણ દાનનો સંકલ્પ કરાય એટલે એમણે સંકલ્પ કર્યો દાન પાછળથી કર્યું પણ દાનનો સંકલ્પ કર્યો નંદ બાબા શું દાન આપ્યું એનું બહુ મોટું લિસ્ટ છે પણ તમે હંમેશા કીર્તનમાં બોલો છો હાથી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલખી હાથી દિયા ઘોડા દિયા બ્રાહ્મણે કો દાન દિયો હાથી પાલખી બ્રાહ્મણ કો દાન દિયો હાથી ઘોડા પાલખી બાબાએ ગૌદાન નો સંકલ્પ કર્યો બહુ મોટું ગાયો નું દાન આપ્યું છે કેટલી ગાયો નું ગાન આપ્યું તો એનું વેદવ્યાસે લિસ્ટ લખ્યું છે કે કેટલી ગાયોનું દાન નંદ આપ્યું નંદ એક એક બ્રાહ્મણ ને દસ દસ હજાર ગાયો નું દાન આપ્યું જો ગાય એ સૌથી મોટું ધન છે ગાય ગાય જેવું બીજું કોઈ ધન ધન નથી એટલે ત્યાં આવે છે છે સર્વશ્રેષ્ઠ આજકાલ લોકો સોના ચાંદી કે પૈસાને ધન માને છે વાસ્તવમાં ગાય એ મોટું ધન છે એનાથી મોટું ધન પૃથ્વી એ ધન છે એનાથી એ મોટું તમારું સંતાન છે તમારું ધન છે તમે ધન એટલે ખાલી પૈસા એવું ન સમજશો

માં માત્રાની પણ તમારે ફેરફાર કરવી નહીં યથાતથ જેવું હોય એવું ને એવું જ તમારે આશીર્વાદમાં બોલવું પડે કેમ કે એમાં એવું કહ્યું છે પશુમ બહુપુત્ર લાભમ તમારે ત્યાં બહુ પુત્ર પણ થાય અને બહુ પશુ પણ થાય પશવાત બહવહ લાભ અને પુત્રાત બહવહ લાભ તમે અર્થની સમજો સારી વાત વેદ જે છે એમાં ફેરફાર કરવો નહીં અહીંયા બ્રાહ્મણોએ નંદ બાબાને આશીર્વાદ આપ્યા નંદ બાબાએ ગાયોનું દાન ન થાય લોકો દાન કરવું હોય ત્યારે સત્યનારાયણ ની કથામાં પેલા મહારાજને પૂજાપો લખી આપ્યો ને લેવા માટે બજારમાં પછી પેલા કાપડવાળાને ત્યાં જઈને કે પૂજા માટેનું કાપડ જોઈએ છે એટલે પેલો પણ એવું જીર્ણ શીર્ણ કોઈ કામમાં ના આવે ને મહારાજને ફેંકી દેવું પડે એવું કાઢીને આપે અને લોકો એવું લઈને આવે છે દાન કરવાનું હોય તો શ્રેષ્ઠ વસ્તુનું થાય અધમ વસ્તુનું દાન કરવાનું હોય દાખલા તરીકે તમારે કોઈ ધાતુનું દાન કરવું છે તો કઈ ધાતુનું દાન થાય સુવર્ણમ રજતમ તામ્રમ સોનાનું દાન થાય રજતમ ચાંદીનું દાન થાય સુવર્ણમ રજતમ તામ્રમ તાંબાનું દાન થાય આરકુટન તથૈવ ચ પિત્તળનું દાન થાય હવે તમને એમ થાય કે હું પ્લાસ્ટિક આવ્યું છે બજારમાં લાવો મહારાજને પ્લાસ્ટિકની ડોલ આપી દઉં તો પ્લાસ્ટિકનું દાન ન કહેવાય તમારી ફેક્ટરી કે દુકાન છે ને આપો એની માર સામે મારો વાંધો નથી પણ એને દાન ન કહેવાય એ ભેટ કહેવાય તમે વસ્તુ આપી એવું કહેવાય પણ એને દાન કહેવાય નહીં એટલે દાન આપવાનું હોય તો સ્ટીલનું ન થાય પણ આ ચાર ધાતુઓનું દાન થાય કેટલાક સંજોગોમાં લોખંડનું દાન થાય પણ એ દરેક જગ્યાએ વેલિડ નથી એ જ રીતે જેમ તમે પ્રવાહી વસ્તુનું તમારે દાન કરવાનું હોય તો કઈ વસ્તુનું દાન કરાય ગ્રીતમ એટલે પહેલું તો ઘીનું દાન થાય તૈલમ એટલે તેલનું દાન થાય દુગધમ દૂધનું દાન થાય પણ હવે તમને એમ થાય કે મારી એસિડની ફેક્ટરી છે મારા મારતને ફિનાઇલના ડબ્બા અને એસિડના ડબ્બા દાનમાં આપું તો એનું દાન થાય નહીં દાન કરવાનું હોય તો કઈ વસ્તુનું કરવું એની સમજણ હોવી જોઈએ તમે આપો એની ના નથી તમારા ઘરમાં છે ને કોઈને આપશો તો મારો વાંધો નથી પણ એને દાન ન કહેવાય પછી તમને એમ હું આપી આવું મારા મારા દાનમાં મારું નામ લખાશે નહીં લખાય એ જ રીતે તમારે પ્રાણીઓનું દાન કરવાનું હોય ચતુષ્પાદ પ્રાણીનું દાન અપાય ચાર પગવાળું પ્રાણી એમાં પણ કોનું અપાય તો ગૌ એટલે ગાયનું દાન અપાય બીજું છે અશ્વ એટલે ઘોડાનું દાન અપાય અને ગજ એટલે હાથીનું દાન અપાય એટલે તો એવું બોલો છો હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી બ્રાહ્મણ કો દાન દિયો હાથી ઘોડા પાલખી થાય 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 અને તમને એમ છીએ કિનારે કિનારે બેઠા સાત સાત દિવસ કથા સાંભળી કથા બેસાડીએ તો દક્ષિણા આપશે પણ અહીંયા નંદ મહોત્સવ થયો છે આપણે ત્યાં કૃષ્ણનો જન્મ થયો રૂકમણીનો વિવાહ થવાનો છે મારે કાંકને કાંક દાન કરવું છે અને અહીંયા એક કુત્રી વ્યાણી છે ગલુડિયું લઈને મહારાજને આપી દઉં મહારાજ ગલુડિયા ને પાળશે તો એનું દાન થાય નહીં દાન કરવું હોય તો કોનું કરાય અશ્વદાન થાય ગૌદાન થાય ગજદાન થાય હવે તમને એમ કે મહારાજ ને ઘરમાં કૂતરો ચોકી કરવા કામ લાગશે પણ એ દાન નથી એવું દાન કરાય નહીં એટલે દાન કરવાનું હોય દાખલા તરીકે અનાજનું દાન કરવાનું છે તો કયા અનાજનું દાન થાય તો સાત પ્રકારના દાન છે એનું દાન થાય ચોખાનું દાન થાય ઘઉંનું દાન થાય બાજરીનું દાન થાય ચણાનું દાન થાય મગનું દાન થાય કેટલાક સંજોગોમાં અડદનું દાન થાય પણ મસૂરનું દાન થાય નહીં મસૂરનું દાન કરી શકાય નહીં કરાય નહીં કરો તો એ યોગ્ય નથી એટલે દાન કરવાનું હોય તો વિચાર કરવાનો બીજી વાત

કોઈ કથા બેઠી હોય લોકો જાય પછી શેઠ લોકોને મળે અને શેઠ લોકોને કે નાના આટલા પૈસા તમારે આપવા જ પડશે આટલા તો આપવા જ પડશે હવે જીવ દુખાય અને તમે નોચી નોચીને લો એ દાન યોગ્ય નથી એટલે દાન કરવાનું હોય તો પણ વિચાર કરવાનો અને આજકાલ તો લોકો દાન કરવા કરતા રક્ત વધારે પીએ લોહી વધારે પીએ છે એટલે પેલાને ત્યાંથી લોહીનું દાન કરીને આવે સામેથી આ સ્થિતિ થાય છે એટલે દાનનો વિચાર કરવાનો જો તમે મહારાણી મિનળ દેવીનું નામ કદાચ સાંભળ્યું છે પાટણના મહારાણી મિનળ દેવી બહુ મોટું નામ છે આ મિનળદેવી એક વખત સોમનાથ દાદાના દર્શને ગયા હવે સોમનાથ દાદાના દર્શને ગયા ત્યારે એમની સાથે ઘણા બધા રથ ઘોડા હાથી પાલખી મજૂરો બધા બહુ મોટો રસાલો હતો એ જતા હતા એમણે સાથે દાન આપવા માટેની વસ્તુઓ લીધી વસ્ત્રદાન માટે કરીને ધાબળાઓ લીધા ઊની વસ્ત્રનું દાન કરાય એટલે ઊનના ધાબળાઓ લીધા એની સાથે સાથે એમણે બાકીના અનાજ લીધા એની સાથે એમણે સોના ચાંદી હીરા જવેરાત મોતી આ બધી વસ્તુઓ લીધી એ લઈને આમ રસ્તામાં જાય છે જે કોઈ મળે કોઈ બ્રાહ્મણ આવે કોઈ સાધુ આવે કોઈ સંત આવે કોઈ ગરીબ આવે કોઈ ભિખારી આવે આ બધાને દાન આપવા લાગ્યા મિનળદેવી એટલું બધું દાન કરે છે આખા દિવસમાં કે એના હાથ દુખવા આવતા હતા દાન કરી કરીને જો એક તો રાજઘરાનાના હતા બહુ મોટું નામ હતું ભગવાન માટે એમની ખૂબ શ્રદ્ધા હતી અને યાત્રામાં જતા હતા યાત્રામાં જાઓ તો ખાસ દાનનો આગ્રહ રાખો એમણે દાન કર્યું એટલું બધું દાન કર્યું છેલ્લા દિવસે જ્યારે સોમનાથ પહોંચવાનું હતું એના પહેલા દિવસે તો એમણે એટલું બધું દાન કર્યું કેમ કે જેમ જેમ સમય જાય એમ લોકોને વધારે ખબર પડે તો વધારે લોકો ભેગા થાય અને વધારે દાન આપવાનું થાય સોમનાથ પહોંચવાનું હતું એની પહેલી રાત્રિ એમણે રોકાણ કર્યું એમના હાથ અને પગ દુખતા હતા કે આટલું બધું દાન કરવાથી કરીને હાથ વારંવાર લેવું પડે વાળવો પડે એમાં હાથ રાત્રે એમને ઊંઘાઈ રાત્રે સૂતા હતા અને રાતના અડધી રાતના સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં સોમનાથ દાદાએ દર્શન આપ્યા સોમનાથના દર્શન થયા અને દર્શન થયા એટલે દેવીએ સોમનાથ દાદાને પ્રણામ કર્યા એટલે સોમનાથ દાદાએ કહ્યું દેવી તમે જે કંઈ કરો છો એનાથી હું પ્રસન્ન છું તમે દર્શન માટે આવ્યા છો યાત્રા પણ કરો છો અને દાન પણ કરો છો એટલે મીનળદેવીએ કહ્યું દાદા હું જે કંઈ કરું અથવા જીવો જે કંઈ કરે છે એની નોંધ તમારે ત્યાં લેવાય છે એટલે સોમનાથ દાદાએ કીધું બિલકુલ અમારા ત્યાં જે કોઈ દાન કરે દુનિયામાં અમારા ત્યાં એટલે સોમનાથમાં નહીં ગમે ત્યાં જઈને કોઈ માણસ દાન કરે ને તો પણ અમે એની નોંધ રાખીએ છીએ એમ એટલે હવે મીનળદેવીને જાણવાની જિજ્ઞાસા થઈ કે મેં દાન કર્યું એનાથી તમે જીજ્ઞાસ છો ને એટલે સોમનાથ દાદાએ કીધું હા આજે જેણે જેણે દાન કર્યું અહીંયા સોમનાથ ક્ષેત્રમાં દાન કરનારાનો લિસ્ટ મેં જોયું એમાં તમારું નામ બીજા નંબરે છે જો કોઈ પણ માણસને જ્યારે એમ કે બીજા નંબરે છે એટલે પહેલી વાત તો પહેલા નંબરે કોણ છે અને મીનળદેવીના મનમાં એ જ પ્રશ્ન થયો તો દાદા પહેલા નંબરે કોનું નામ છે એ મને કહો એટલે સોમનાથ દાદાએ કીધું નામ આપું કે દર્શન કરાવું એને કહ્યું દર્શન કરવા મળે તો એનાથી વધારે વિશેષ વસ્તુ કઈ હોઈ શકે નામ જાણીને શું કરવાનું એના દર્શન જ થાય તો યોગ્ય છે એટલે સોમનાથ દાદાએ સંકેત આપ્યો કે આવતીકાલે આવી આવી વ્યક્તિ તમને મળશે તમે ઓળખી લેજો દેવી દાદાના દર્શન માટે બીજા દિવસે ગયા સવારે સોમનાથના મંદિરની સીડીઓ આમ ઉતરતા હતા પણ મનમાં એમને વિચાર ચાલતો હતો કે દાદાએ જે સપનામાં મને કહ્યું છે એવી વ્યક્તિ કોણ છે આમ નીચે ઉતરી અને સામે ટોળું વળી ગયેલું અને પાસેથી દાન લેવા માટે ગરીબોની ભીખારીઓ બધાને દાન આપતા જાય અને પોતે આમ શોધતા જાય છે કે દાદા એ નિશાની આપી તેવી કોઈ વ્યક્તિ દેખાય છે અને શોધતા શોધતા એક ખૂણામાં એક ડોસી બેઠેલી હતી જર્જરીત ફાટેલા વસ્ત્રો હતા અને જોઈને દેખાયું આ એ જ વ્યક્તિ છે જેનું મને સ્વપ્નામાં દાદાએ સંકેત આપ્યો તો આ એ જ વ્યક્તિ દેખાય છે એટલે મિનળ દેવી આ બધાને છોડી અને પેલી ડોશીની પાસે ગયા અને ડોશીને કહ્યું જય સોમનાથ એટલે ડોશીએ કહ્યું જય સોમનાથ કહ્યું હું મિનળ દેવી આપને પ્રણામ કરું છું એટલે પેલા માજીએ કીધું કે ઓહો રાજરાણી મિનળ દેવી બોલે હા હું રાજરાણી મિનળ દેવી આપને પ્રણામ કરું છું અરે તમે તો બહુ દાન કર્યું છે અરે દાન હું તો શું કરું ભગવાને મને આપ્યું છે ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરું છું તમે જય જગદીશ ની આરતી બોલો ને ત્યારે છેલ્લે એવું બોલો છો ધન મન તેરા તુજકો હા જે છે તારું છે તને હું અર્પણ કરું છું એક વખત તો કથા ચાલતી હતી એટલે મહારાજે કીધું શું મારું શું તારું બધું ભગવાનનું છે આપણું કઈ છે જ નહીં ખોટી માયા ખોટા મોહમાં ફસાવવું નહીં માટે નીકળ્યા એટલે એક ખિસ્સામાંથી આમ સોની નાટ કાઢીને પેલો કે મારા ખિસ્સા માંથી કમલે છે મારું તારું શું કરે છે થોડી વારમાં એટલે આરતી મૂકવાનું તાર બીજાના ખિસ્સા માંથી કાઢવાનું ત્યારે કહેવાનું શું તારું શું મારું તારું છે આપને એવું નહીં કરે બીજાને કે છે શું તારું શું મારું આપી દો મિનળ દેવીએ કહ્યું મને દાદાએ આપ્યું છે એની પ્રેરણાથી હું આપું છું પેલા માજીએ કીધું બરાબર છે તમારી આ વિનમ્રતા છે એટલે મિનળ દેવીએ કહ્યું માજી મને એ જાણવું છે કે તમે ગઈકાલે શું દાન કર્યું એટલે પેલા માજીએ કીધું હું ક્યાંથી દાન કરું મારે તો પોતાને ખાવાના ફાંફા છે મારી પાસે તો કંઈ છે જ નહીં હું દાન કરું કેવી રીતે મિનળ દેવીએ કહ્યું ના પણ મને કહો તમે ગઈકાલે શું કર્યું પણ દોશીએ તો મેં દાન કર્યું જ નથી તો કહું કેવી રીતે પણ મિનળ મિણળદેવીએ અતિ આગ્રહ કર્યો એટલે માજી કહેવા લાગ્યા કે હું દર મહિને એકાદશીનું વ્રત કરું છું આજથી બે દિવસ પહેલા દશમ હતી તો દશમના દિવસે એક ટાઈમ કરવાનો એકાદશીના દિવસે આખો દિવસ નિરાહાર રહેવાનું અને બારસના દિવસે પારણા કરવાના આવું ત્રણ દિવસનું વ્રત એકાદશીનું થાય હું બારે મહિનાની ચોવીસ અને અધિક મહિનો હોય તો છવ્વીસ એકાદશીઓનું વ્રત કરું છું એટલે મેં દસમના દિવસે મારું એક ટાઈમ હતું અગિયારસનો ઉપવાસ કર્યો અને બારસનો મારે ઉપવાસ છોડવાનો હતો એટલે ગઈકાલે બારસ હતી આજે પ્રદોષ છે દેવીએ કહ્યું બરાબર તો હું બારસના દિવસે પારણા કરવાનો વિચાર કરી બજારમાં ગઈ અને બે રોટલા થાય એટલો લોટ માગીને લઈ આવી મેં લોટ લાયો અને બે રોટલા બનાવ્યા બાજરીનો લોટ અને એના પાછા રોટલા બનાવ્યા બે રોટલા બનાવી તૈયાર કર્યા પારણા કરવા માટે બેઠી એટલે મેં એમાંથી એક રોટલાના બે ભાગ કર્યા અડધો રોટલો છે કૂતરાને આપ્યો અને અડધો રોટલો ગાયને આપ્યો જો તમે હંમેશા ભોજન કરવા માટે બેસો એની પહેલા આ વસ્તુની કાળજી લો સૌથી પહેલું ભોજન કૂતરાને આપો એટલે જે તમે ખાવાનું હોય એમાંથી થોડું ઘણું ભલે એક રોટલી એક કોળિયો પણ કૂતરા માટેનો ભાગ કાઢો પછી ગાય માટેનો ભાગ કાઢો અને પછી ભગવાનને તમે ભોગ લગાડ્યા પછી પોતે ભોજન કરો આમને આમ ભોજન નહીં કરવું મને તો મહેશ ભાઈએ કીધું કે અમારા સમાજમાં તો બધા જ લોકો જમવા બેસે ને એટલે પહેલા ભગવાનને પ્રણામ કરે પછી જ ભોજન કરે છે ઠક્કર સમાજમાં આમને આમ કોઈ ભોજન કરતું જ નથી ભગવાનને ભોગ લગાડે પછી નાભ્યાસી દંતરિક્ષ ઘું શ્રી કૃષ્ણ દેવ હું સમવર્થ તાપત ભ્યામ ભૌમિ દિશા સ્ત્રોત્ર તથા લોકાન અકલ ભયના પછી જ પોતે ગ્રહણ કરે છે જો ભગવાનને ધરાયા વગર જે ખાય છે એ પાપ ખાય છે એટલે પહેલા ભગવાનને ધરાઓ પછી પોતે પ્રસાદ તરીકે અન્નને ગ્રહણ કરો હું જે લઉં છું એ ભગવાનનો પ્રસાદ છે પહેલું કૂતરાને આપવાનું જો આજકાલ લોકો પહેલા કૂતરાને નથી આપતા બનાવવાવાળા હોય ને એ બેનો બનાવતા જાય ને વચમાંથી ખાતા જાય બનાવતા જાય ને ખાતા જાય અને પછી જે વધે પોતાના ઘરવાળાને આપે કૂતરાનો ભાગો એ પોતે ખાઈ જાય ને ગાયનો ભાગો એ ઘરવાળાને ખવડાવે એટલે પછી એ કૂતરાને જેમ ભસભસ પર આખો દાડો પેલો બિચારો ગાયની જેમ બેઠો રહે છે જો આવી દશા નહી કરો હંમેશા પેલા કૂતરાનો ભાગ કાઢો ના ના તાળી તો બરાબર પાડે છે ખબર હોય ને બધાને એમાં હું બધા જો હંમેશા તમે રાત્રે તવો મૂક્યો છે એના ઉપર કોઈ ગરોળી ફરી છે એના ઉપર કોઈ ઉંદરડું ફર્યું કોઈ જીવ જંતુ ફર્યો છે અને કદાચ ઝેરી પદાર્થ છે તો તમે પહેલી રોટલી બનાવો અને એમાં એ બધો ભાગ જતો રહે તો તમારો બચાવ થશે અને એ વાત ગાયને નહીં આપવાની નહીં તો ગૌ હત્યાનું પાપ લાગશે એટલે પહેલું જે છે એ કૂતરા માટે અર્પણ કરવાનું અને એના પછી પવિત્ર રૂપે ગાયને અર્પણ કરવાનું ભગવાનનો ભોગ લગાડી અને પ્રસાદ ગ્રહણ કરવાનો એટલે આ ડોશીમાએ કહ્યું રોટલો મેં અડધો કૂતરાને આપ્યો અડધો રોટલો ગાયને આપ્યો બાકીનો એક રોટલો હતો એ લઈને હું પારણા કરવા માટે બેઠી હવે હું પારણા કરવા માટે ભગવાનને ભોગ લગાડવા બેઠી એ જ વખતે એક સન્યાસી આવ્યો અને મને કહેવા માંડ્યો માઈ મેં ચાર દિવસે ભૂખા હું કુછ ખાને કહો તો દે દે એટલે મને એમ થયું મારે તો એક જ દિવસનો ઉપવાસ છે આ બિચારો ચાર દિવસથી ભૂખ્યો છે એટલે મેં અડધો રોટલો એ સન્યાસીને આપી દીધો હવે બાકી અડધો રોટલો લઈ અને હું ફરી પારણા કરવા માટેની તૈયારી કરી અને ભગવાનને ભોગ લગાડવા જાઉં એટલી વારમાં તો એક સુઆવડી મહિલા આવી એને તરત જ ડિલેવરી થયેલી હતી એણે કીધું મા મને હમણાં ડિલિવરી થઈ છે ખૂબ ભૂખ લાગી છે તારી પાસે કયું હોય તો ખાવાનું આપ એટલે બાકીનો અડધો રોટલો મેં એને આપી દો અને મેં પાણીથી પારણા કરીને દિવસ કાઢ્યો આ સિવાય મેં કાંઈ કર્યું નથી અને મિનળ દેવીને ખાતરી થઈ કેટલું આપો છો એ મહત્વનું નથી કેવી ભાવનાથી આપો છો

એટલે રોજ પેલા ગૃહસ્થ અને સંન્યાસી બંને સવારે વહેલા ઉઠે હવે જેના ઘરે રોકાયા કોઈ મોટા વકીલ સાહેબ હતા હાઈકોર્ટના એટલે એટલે સવારે બંને બંને જણા અને 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 માટે જાય જાય ચાલતા ચાલતા આમ ફરી આવે આવે કિલોમીટર પાછા પણ પેલા વકીલ સાહેબ એમની જોડે જાય એટલે વકીલ સાહેબને સત્સંગનો સમય આખો દિવસ તો મળે નહીં એટલે ચાલતા ચાલતા કલાક એમની સાથે સત્સંગ પણ કરે એક વખત બંને જણા ચાલતા ચાલતા આમ જતા હતા અને વકીલ સાહેબની ગાડી લઈ અને ડ્રાઈવર પાછળ આવ્યો અને પેલા ડ્રાઈવરે ગાડી રોકીને વકીલ સાહેબને કહ્યું તાત્કાલિક ઘરે ચાલો એટલે વકીલ સાહેબે કીધું પણ એવી ઉતાવળ શું છે સવારનો સમય છે પાંચ વાગ્યા છે હજુ તો ઘરે જઈને કામ શું છે એટલે પેલા ડ્રાઈવરે કીધું ઘરમાં આગ લાગી છે એટલે વકીલ સાહેબ અને પેલા સંન્યાસી બંને ગાડીમાં બેસી અને તાત્કાલિક ઘરે પહોંચ્યા આગ ઓલવવામાં આવી હવે વાસ્તવમાં જે સંન્યાસી પેલા રૂમમાં રોકાયા હતા એ જ રૂમમાં આગ લાગેલી હવે આગ એમાં ઘણું બધું નુકસાન થયું લગભગ પાંચ સાત લાખ રૂપિયાનો માલસામાન બળી ગયો એટલે પેલા વકીલ સાહેબ હતા એમની આંખમાં પાણી આવી ગયું ગડગડા થઈ ગયા આ શું દશા થઈ અચાનક આગ લાગી ગઈ એટલે પેલા સન્યાસીએ કીધું વકીલ સાહેબ બોલે હા તમારા ઘરમાં આગ લાગી દુઃખ મને પણ થયું છે પણ તમે રડવા શું કામ બેસો છો આ યોગ્ય નથી એણે કહ્યું મહારાજ જેનું નુકસાન થાય ને એને ખબર પડે એટલે પેલા સન્યાસીએ કીધું સાહેબ વકીલ સાહેબ મને એમ કહો તમારી મિલકત કેટલી તો કેટલી મિલકતે તો કેવી રીતે કહેવાય કોઈને કહેવું યોગ્ય પણ પણ તો તો આમ બે કરોડ એક કરોડ પાંચ લાખ કાંકતો હશે ને તો કે મિલકત તો તો આમ બધી થઈને ગણવા પચીસ કરોડની મિલકત છે હવે એમાંથી નુકસાન કેટલું થયું તો કે પાંચેક લાખનું નુકસાન તો ખરું હવે તમારી પાસે પચીસ કરોડની મિલકત એમાં પાંચ કરોડ પાંચ લાખનું નુકસાન ગયું તો તમારું તો એક ટકો નુકસાન નથી ગયું અને આ તમારી આગ લાગી એમાં મારી પચાસ ટકા મિલકત ખતમ થઈ ગઈ એટલે પેલા સંન્યાસી કીધું મારી પચાસ ટકા મિલકત ખતમ થઈ એટલે વકીલ સાહેબને આશ્ચર્ય થયું કે સંન્યાસી ઓ મહારાજ બાપજી તમારું એવું શું જતું રહ્યું આગમાં તમારી પચાસ ટકા મિલકત ગઈ તો કે બે લંગોટી હતી એક બળી ગઈ એક પહેરવા છે તો તારી પાસે તો જેટલું હતું એમાંથી ટકાવારીમાં તો એક ટકો જ ગયું પણ મારી પાસે તો જેટલું હતું એમાંથી પચાસ ટકા જતું રહ્યું એટલે દાન કરવાનું હોય તો મિલકત કેટલી આપી નહીં ટકાવારીમાં તમે કેટલી આપી છે એવું જોવાય કેવી ભાવનાથી આપી એ વધારે મહત્વનું છે અને બીજું એમાંથી કેટલું આપ્યું એ સેકન્ડરી છે એટલે કથામાં જવાનું હોય બેનના ઘરે જવાનું હોય કુંવાસીને મળવા જવાનું હોય દીકરીના ઘરે જવાનું હોય તો ખાલી હાથે નહીં જવું કથામાં ભાગવતજીના મહાત્મ્યમાં વાત આવે છે કે તમે કથામાં જાઓ તો ખાલી હાથે ન જશો કંઈ ને કંઈ લઈને જાઓ તો મારા જમારે શું લઈને જવું તમારી પાસે કાંઈ ન હોય તો થોડુંક અનાજ લઈને જાઓ બે મુઠ્ઠી અને ત્યાં જઈને અર્પણ કરો પણ મહારાજ અનાજ ના હોય તો તો બજારમાંથી કોઈ ફળ લઈ આવો ઘરમાં વાળી હોય તો ઘરમાંથી ફળ લઈ આવો એક ફળ લઈને અર્પણ કરો મહારાજ ફળ ન હોય અથવા ન ઉપલબ્ધ હોય તો ખિસ્સામાં જે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા હોય અર્પણ કરો પણ મહારાજ એ ન હોય તો તો ઘરમાં કોઈ ફૂલ છોડો હોય ને એમાંથી બે ચાર ફૂલ લઈને આવો અને ફૂલ અર્પણ કરો પણ મહારાજ અમારી પાસે ફૂલ એ ન હોય તો અમારા સાહિત્યકારો અમારા જે ઋષિઓ છે ને એ તો બહુ વિશાળ હૃદયના છે એ એવું કે છે કે ખાલી હાથે જશો તો ચાલશે ખાલી હૃદયથી ના જતા હૃદયને ભરીને જજો કે હું અહીંયા કંઈક લેવા જાઉં છું ભરપૂર હૃદયથી કથામાં જાઓ જો કથામાં જાઓ એવી રીતે બેનના ત્યાં જાઓ કે દીકરીના ત્યાં જાઓ તો પણ કંઈક ને કંઈક લઈને જાઓ મીઠાઈ લઈ જાઓ ચોકલેટ લઈ જાઓ તમને જે હાથમાં મળે લઈને જાઓ ખાલી હાથે ના જશો અને ત્યાં ગયા પછી જો તમને એવું લાગે કે કઈ લઈને નથી આયા તો જે ખિસ્સામાં હોય બે રૂપિયા પાંચ રૂપિયા સો રૂપિયા પાંચસો તમને જેવું અનુકૂળતા હોય એ અનુકૂળતા પ્રમાણે હાથમાં આપો ધારો કે એ બેન કે દીકરી મોટી થઈ ગઈ છે હવે એ પચાસ વર્ષની છે તો એના હાથમાં તમને આપતા સંકોચ થાય તો એના જે બાળકો છે તો એ બાળકના હાથમાં આપો તો એ બેન કે દીકરીને વધારે આનંદ થશે એને બેનને આપશો એના કરતાં બેનના દીકરાને આપશો ને તો એને ખૂબ આનંદ થશે અહીંયા તો વાત એવી છે કે દાન કરવાનું હોય તો કેવું કરાય કેવી સ્થિતિમાં કરાય ને કોને કરાય દાન આપનારે એવું નહીં વિચારવાનું કે હું દાન કરું છું જો હું દાન ના કરત તો આ કથા કેવી રીતે થાત મેં હાથમાં ના લીધો તો આ મંદિર કેવી રીતે થાત હું દાન ન કરતો આ ગરીબોનું શું થાત ખોટી વાત છે તું નહીં કરે તો તારો કાકો કરશે મામો કરશે બાપો કરશે કરનારા ગણાય છે દુનિયામાં પણ દાન આપનારે હંમેશા વિનમ્ર ભાવે રહેવું કે મને ભગવાને મોકો આપ્યો છે ઈશ્વરે મને આ દાન કરવાની પ્રેરણા આપી છે ભગવાનનો ઉપકાર છે કે હું આટલું કરી શકું છું ભગવાને મને એના યોગ્ય બનાવ્યો છે મને ભગવાને આ લાભ આપ્યો છે એટલે આપણા ત્યાં જે લોકો ચડાવવા વગેરે લેતા હોય ત્યારે એવું બોલે છે આ ચડાવવાનો લાભ ફલાણા ફલાણા લેશે કેમ આ એક લાભ છે અહીંયા પણ વાત એવી જ છે તમને રામાયણની કથા કદાચ ખબર હશે એમાં ઘટના એવી થઈ કે જયારે રામજીનું રાજ્ય ચાલુ થયું અયોધ્યામાં મતલબ લંકામાંથી પાછા આવ્યા પછી તો તો બધાને અલગ અલગ કામ 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 સોંપવામાં આવ્યું એટલે કોઈને કોઈને આ આ આપ્યું હનુમાનજીને કયું આપવાનું એટલે રામજીએ કહ્યું હનુમાનજીને દાન આપવાનું કામ આપો એટલે દાન આપવાનું કામ આપ્યું એટલે હનુમાનજીને એક જગ્યાએ બેસાડવામાં આવ્યા એમની જોડે બાજુમાં રત્નનો ઢગલો કરવામાં આવ્યો હીરા મોતીનો ઢગલો કરવામાં આવ્યો એક બાજુ બધા પાત્ર રાખવામાં આવ્યા એક બાજુ કપડા રાખવામાં આવ્યા અનાજ રાખવામાં આવ્યું જેની જેવી જરૂરિયાત હોય અને યોગ્ય વ્યક્તિ હોય એ પ્રમાણે દાન આપવાનું ભિખારી છે એને રત્નનું દાનની જરૂર નથી એને અનાજના દાનની આપવાની જો દયા અલગ અને દાન અલગ છે મેં ગઈકાલે પણ કદાચ તમને કહ્યું હતું કે દયાથી આપો એ અલગ છે દાન આપવાનું હોય તો પાત્રતા જોવાની સુપાત્ર વગર દાન અપાય નહીં જો સુપાત્ર વગર દાન આપશો અને એનું જો કોઈ ખરાબ પરિણામ આવે તો દાન આપનાર પણ જવાબદાર ઠરે છે એટલે સુપાત્રને દાન અપાય કુપાત્રને દાન થાય નહીં મેં ઉદાહરણ પણ તમને કદાચ આપ્યું હતું કે કન્યાદાન કરવાનું હોય તો તમે એવું જોશો કોઈ ગરીબને આપવું એમ એવું ના થાય દાન આપવાનું હોય કન્યાદાન કરવું છે તો એના માટે યોગ્ય વર છે કે નહીં એ જોયા પછી દાન કરાય એવું ગૌદાન કરવાનું હોય હવે કસાઈના હાથમાં જશે તો શું સ્થિતિ થશે એટલે ગૌદાન આપવાનું હોય તો એના માટે સુપાત્ર બ્રાહ્મણને અપાય કોઈ પણ વ્યક્તિને અપાય નહીં એવી જ રીતે પૈસા આપતા પણ વિચાર કરવાનો ધન આપવું છે તેનો યોગ્ય ઉપયોગ થવાનો છે અથવા યોગ્ય વ્યક્તિ છે કે નહીં પછી અર્પણ કરાય આમ ને આમ કરાય નહીં જો હનુમાનજીને દાન આપવા માટે બેસાડ્યા અને હનુમાનજી બધા જે આવે એને દાન આપે છે પણ કોઈ દાન લેવા માટે બિચારો ગરીબ આવે ત્યારે હનુમાનજી જોરથી એની સામે બોલે આપું અને જયારે આપું કે એટલે પેલો જે હાથમાં વાટકો લઈને આવે નાખીને ભાગવા માંડે એક તો હનુમાનજીનું સ્વરૂપ એવું એક તો કાયા એટલી મોટી વિશાળ એકદમ કસાયેલું શરીર અને પાછા જોરથી કે આપું અને જ્યારે આપું બોલે એટલે ડર લાગે અને ત્યાં વાટકો જે નાખીને ભાગી જાય હવે આ બાજુ હીરા મોતીના ઢગલા કરેલા પડ્યા હતા પણ બાજુમાં બીજો વાટકાઓનો ઢગલો ચાલુ થયો કે જે ભિખારીઓ નાખી નાખીને જવા લાગ્યા એમના વાટકાનો ઢગલો પણ બાજુમાં બની ગયો રામજીને સમાચાર મળ્યા એટલે સીતા અને રામ આમ અયોધ્યામાં ફરવા માટે નીકળ્યા અને ફરતા ફરતા આ હનુમાનજી જ્યાં બેઠેલા હતા એની સામે આવીને ઊભા રહ્યા અને દૂરથી જોવા લાગ્યા એટલે સીતાજીએ કહ્યું હનુમાનજી શું કરે છે કાંઈ ખબર પડતી નથી આવી રીતે કંઈ દાન આપાતું હશે આ તો દાન આપવા નથી બેઠો લેવા બેઠો છે જે આવે એની પાસેથી વાટકા ભેગા કરે છે એટલે રામજીએ કીધું પણ હનુમાનજી છે ને એ બુદ્ધિમતામ વરિષ્ઠ છે ખૂબ બુદ્ધિશાળી છે એમને કહેવાની જરૂર નથી ખાલી સંકેત કરવાની જરૂર છે એટલે એક માણસ સેવક હતો એને કહ્યું કે જા હનુમાનજીને બોલાવી લે રામજી યાદ કરે છે એટલે રામજીએ બોલાયા હનુમાનજી પહોંચ્યા હનુમાનજીએ પ્રણામ કર્યા બોલીએ પ્રભુ શું આજ્ઞા છે એટલે રામજીએ કહ્યું કે અહીંયા બાજુમાં એક વાવ છે એ વાવમાં તમે જાઓ ત્યાં એક નીલ કમલ છે એનું ફૂલ તોડીને લઈ આવો શેના માટે મોકલ્યા ફૂલ લેવા માટે કે નીલ કમલનું ફૂલ લઈને આવો હવે હનુમાનજી શ્રીરામ જયરામ જય રામ શ્રી રામ જયરામ જય જયારે ચોવીસ કલાક અખંડ ધૂન ચાલુ હોય બોલતા બોલતા કીર્તન કરતા કરતા સીધા વાવની બાજુ રવાના થયા અને વાવના પગથિયા હતા એક પછી એક એક પછી ટપ 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 ઉતરવા લાગ્યા હવે ભારે હનુમાનજીની સ્પીડ થી પગથિયા ઉતરતા હતા અને અચાનક એમની નજર પડી નજર પડી તો એક માણસ આમ પગથીયા ઉપર સૂતેલો હતો એટલે સારું થયું કે પહેલા એમની નજર પડી જો સીધો પગ પડતો તો પેલો અચ્યુતમ તમકેશ્વા સીધો જતો રહે પણ પગ પડે એની પહેલા હનુમાનજીની નજર પડી ગઈ અને નજર પડી એટલે હનુમાનજીએ બ્રેક કરી અને તરત ઉભા રહ્યા ઉભા રહીને હનુમાનજી બોલવા લાગે એ ઊભો થા આમ વચમાં કેમ પડ્યો છે એટલે પેલા આમ મોઢું ફેરવ્યું હવે હનુમાનજીને આશ્ચર્ય થયું શું થયું કે પેલો જે માણસ સૂતેલો એ આખે આખો સોનાનો હતો જે વ્યક્તિ સૂતો હતો પગથિયા ઉપર એનું આખું શરીર સોનાનું હતું હવે હનુમાનજીનું આશ્ચર્ય વધુ સોનાનો માણસ તો દુનિયામાં પહેલી વાર જોઉં છું આખું શરીર સોનાનું છે અને સોનાનું શરીર છે પણ એને ઉભો કર્યો હવે ઉભો કર્યો હજુ તો એનું મોઢું નથી જોયું અને હનુમાનજીએ કીધું એ તને કહું છું ભાન નથી પડતું હમણાં મારો પગ પડીશ તો તું મરી જઈશ અને પેલા એમ પોતાનું મોઢું હનુમાનજી બાજુ ફેરવ્યું હવે હનુમાનજી બીજું આશ્ચર્ય થયું પેલા માણસનું જે મોઢું હતું ને એ ભૂંડના જેવું હતું આખું શરીર સોનાનું અને મોઢું ભૂંડ જેવું હનુમાનજીનું આશ્ચર્ય અતિશય વધી ગયું અને હનુમાનજીએ પૂછ્યું હું આવો માણસ તો પહેલીવાર જોઉં છું આખું શરીર સોનાનું મોઢું ભૂંડનું તું છે કોણ આવું કેમ છે એટલે પેલા માણસે બહુ સુંદર જવાબ આપ્યો એ માણસ બોલવા લાગ્યો નાના દાનમ મયાદત્તા રત્નાની વિવિધાની ચ મેં ગયા જન્મમાં ખૂબ દાન કર્યું રત્નો આપ્યા સોનું આપ્યું ચાંદી આપ્યું એટલી બધી વસ્તુઓ દાન કરી એના કારણે કરી બીજા મારું આખું શરીર સોનાનું થયું નાના દાનમ મયાદત્તા રત્નાની વિવિધાની જ એના કારણે કરીને મારું શરીર સોનાનું થયું પણ ન દત્તમ મધુરમ વાક્યમ હું કોઈ દિવસ મીઠું બોલતો નહોતો તેનો હમ શુકરા એના કારણે મારું મોઢું છે ભૂંડ જેવું થયું દાન ખૂબ કરે પણ મીઠું બોલે નહીં ગમે તેનાથી ઝઘડા કરે શોધી શોધીને લઈ આવે કોઈને શું કે કોઈને શું કે તમે દાન ગમે પણ મીઠું નહીં બોલો તો એ દાનના પરિણામે શું થશે મોઢું ભૂંડ જેવું થશે અને એટલા માટે મધુર વાક્ય બોલીને દાન આપો અને હનુમાનજી નીલ પત્ર લેવા નહીં રોકાયા તરત ત્યાંથી વળતા થયા પછી રામજીને મળવા પણ ગયા બેસી ગયા અને જે કહેવા લાગ્યા આપની સેવા કરવું આપને શું જોઈએ છે આપને દાન આપું અને બધાને દાન આપવા લાગ્યા રામજીએ સીતાજીને કહ્યું જોયું આને બીજું કંઈ કહેવાની જરૂર પડી એને ખબર પડી ગઈ કે મને શેના માટે મોકલ્યો હતો હનુમાનજી બુદ્ધિમત્તામ વરિષ્ઠ છે જો દાન કરવાનું હોય તો મધુર વાક્ય બોલો

બોલવાનો ફરક છે કોની આગળ કેવું બોલો છો એનું પરિણામ આવે છે અને એટલા માટે બોલતી વખતે ખૂબ વિવેક રાખવો વિવેકહીન જે બોલે છે એ આખરે પસ્તાય છે અને એટલા માટે મીઠું બોલવાની આદત પાડો પણ એટલું બધું મીઠું ન બોલો કોઈ ડાયાબિટીસ થઈ જાય ખોટી ખોટી પ્રશંસા કર્યા કરો એ પણ યોગ્ય નથી એટલે બોલનારે એવું મીઠું નહીં બોલવાનું કેમ તો ધૂર્ત માણસ છે ને એ કાયમ મીઠું બોલે મુખમ પદમદલાકારમ વાણી ચંદન શીતલા દુર્તના ત્રણ લક્ષણ છે એક છે પહેલું છે કે મુખમ પદમદલાકારમ કાયમ હસ્તું મોઢું જ રાખે હા હા હાવ ખોટે ખોટું હશે તમારી સામે તમને એમ એટલે કે મારો બહુ સ્નેહી હોય એવી રીતે હશે પણ હાવ ખોટું હાસ્ય હોય મુખમ પદમદલાકારમ વાણી ચંદન શીતલા અને બોલે ત્યારે ચંદન જેવી શીતલ વાણી મીઠી વાણી હોય વાણી ચંદન શીતલા પણ હૃદયમ કરતરી સંયુક્તમ પણ હૃદય અંદર થી કાપતું હોય મનમાં દ્વેષ લઈને ફરતો હોય એને એક ભઈને એના સાળાને કોઈ લોટરી લાગી એટલે ભાઈ આમ ઘાસલેટ જેવું મોઢું લઈને ફરતો હતો કે ભાઈ શું થયું કે મારા સાળાને દસ લાખ ની લોટરી લાગી તો ખુશ થા એમાં તારે નુકસાન શું ગયું પેલાની ઉન્નતિ થાય આને સહન થતી નથી બીજાને કોઈને લાભ થાય એટલે આનું મોઢું પડી જાય લોકો ઈર્ષ્યામાંથી ઊંચા નથી આવતા તમે ઈર્ષ્યા કરશો એ યોગ્ય નથી ઇર્ષ્યા કરવી નહીં તમારો વિકાસ થશે તમારી ઉન્નતિ થશે તમારું ભાગ્ય ખુલશે પણ બીજાનું ભાગ્ય ખુલે એનાથી દુખી થવા એ યોગ્ય નથી બીજાની ઉન્નતિમાં રસ ન લઈ શકો તો ન કંઈ પણ તમારા મનને બીજાની ઉન્નતિ જોઈને ઇર્ષ્યા થાય તો તમારું જ નુકસાન થવાનું છે બીજાનું નુકસાન થઈ શકતું નથી દાન આપનારે મધુર વાણીથી દાન આપવાનું નંદબાબાએ ખૂબ દાન કર્યું છે જો ભગવાનની કથામાં દાન કરો મને તો અમે રસ્તામાં આવતા હતા ને તો ટ્રેનમાં એક ભાઈ મળ્યા મને કે તમે કથામાં જાઓ એટલે શું દક્ષિણા મળે મેં કીધું ભાઈ એવું કોઈ દિવસ નક્કી કરતા નથી કંઈ વેચાતી કથા કરતા નથી કથા વેચવા નીકળ્યા નથી મને કે આમ કથામાં લોકો તો આવતા હશે ને તો કથા ના આવે તો કથા કોની સામે કરવાની મને કે કેટલા આમ બસો ત્રણસો લોકો રે કીધું બસો રે પાંચસો એ રે હજાર રે પાંચ હજાર કંઈ નક્કી ના હોય કોઈ દિવસ પચાસ માણસ હોય મેડ એક માણસ કથામાં સાંભળવા આવે તો સો રૂપિયા તો આપે ને રોજના મેં કીધું એવું નક્કી ના હોય કોઈ પાંચ રૂપિયા આપે કોઈ સો રૂપિયા આપે ને કોઈક તો સામેથી લઈને જાય એવું નક્કી ના હોય કોણ શું આપશે નાના મન કે એવરેજ હવે આ જમાનામાં લોકો સો રૂપિયા તો રોજના આપે ને મજૂરી કોઈ રાખે તો મજૂરને સો રૂપિયા આપે નથી આપતા તો કથા સાંભળે તમને સો રૂપિયા નહીં આપતા હોય મેં કીધું મેં ભાઈ કોઈ હિસાબ ગણ્યો નથી ને આ જુદી હિસાબ રાખ્યો નથી હું કોઈ દિવસ આવા હિસાબ કરતો નથી નાના મન પણ તમે આમ હિસાબ તો આપો મેં તારા હિસાબને કરવો શું છે એને એ જાણવું છે કથામાંથી આવક કેટલી થાય છે હવે લોકોને કથા સાંભળવા કરતા આવકમાં વધારે રસ છે મહારાજને કેટલું મળી ગયું તને હું વાંધો છે તારા પેટમાં દુઃખે ક્યાં છે એ બોલ ને ના ના મહારાજ પણ તમારા ત્રણસો માણસ હોય અને એક માણસ રોજના હો રૂપિયા આપે અને સાત દિવસમાં સાત રૂ સાતસો રૂપિયા તો આપે જ આપે મેં કીધું ભાઈ મેં નથી ગણ્યું તું શું કામ ગણે છે ના ના તમે એવો મને એમ કહો તો ખરા હવે ખબર નહીં શું લોકો એવા પાછળ પડી જાય છે મેં કીધું હા સમજી લો કે એક માણસ સાતસો રૂપિયા કથામાં આપે છે રોજના હો સાત દિવસના સાતસો તો ત્રણસો માણસ હોય તો તમારી આવક તો ત્રણ લાખ રૂપિયા થઈ મેં કીધું પણ તને પેટમાં ક્યાં દુખ્યું મને એ સમજન નથી પડતી બીજો દાન આપે તો પણ પેટમાં દુખે આવી સ્થિતિ નિર્માણ થાય છે હંમેશા દાન વિનમ્રતા પૂર્વક દાન કરવું જોઈએ નંદ દાન કર્યું હાથ જોડીને બ્રાહ્મણોને પૂજા કરી છે અને દાન આપ્યું છે નંદ ઘેરા નલકી દાન આપ્યું ભગવાનનો જન્મ થાય એટલે બધાને ઉત્સવ થાય આપણે કીર્તન કરીએ બે મિનિટ હું બોલીશ રાધે કૃષ્ણ તમારે બોલવાનું ગોપાલ કૃષ્ણ અને હું બોલું ગોપાલ કૃષ્ણ તો તમારે બોલવાનું રાધે કૃષ્ણ राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण Ale Krishna Rade Krishna Radhe Radhe Krishna Gopala Krishna Gopal Krishna Radhe 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 Krishna, Rade, Rade, Rade Krishna. ధే కృష్ణ గోపాల గోపాల రాధే కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ గోపాల గోపాల రాధే కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ గోపాల రాధే రాధే కృష్ణ రాధే గోపాల రాధే కృష్ణ రాధే గోపాల గోపాల కృష్ణ కృష్ణ గోపాల రాధే రాధే కృష్ణ రాధే గోపాల రాధే కృష్ణ గూపాల రాధే రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ గూపాల గోపాల కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ రూపాల గోపాల రాధే కృష్ణ గోపాల గోపాల రాధే కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ రూపాల గోపాల రాధే కృష్ణ గోపాలే గోపాలే గోపాల కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ రాధే గోపాల కృష్ణ గోపాల రాధే కృష్ణ గోపాల రాధే రాధే కృష్ణ రాధే గోపాల గోపాల రాధే రాధే గోపాల గోపాల కృష్ణ గోపాల రాధే రాధే కృష్ణ రాధే గోపాల రాధే కృష్ణ రాబా రాధే రాధే కృష్ణ రాధే రాధే గోపాల కృష్ణ గోపాల గోపాల రాధే కృష్ణ గోపాల రాధే రాధే కృష్ణ రాధే గోపాల గోపాల రాధే రాధే గోపాల గోపాల కృష్ణ రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోపాల కృష్ణ రాధే గోపాల రాధే కృష్ణ ਬਲ ਰਾਦੇ ਗੋਪਾਲ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਦੇ ਗੋਪਾਲ ਗੋਪਾਲ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਦੇ ਗੋਪਾਲ ਰਾਦੇ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਪਾਲ ਰਾਦੇ ਰਾਦੇ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਦੇ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਪਾਲ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਪਾਲ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਦੇ

रामायणा लव आई गीता रामायणा गिव मी दर्शन सदा शिवाय 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 काम 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 नारायणा काम काम कं काम ਰਾਇਣਾ ਏਉਂ ਮੀਂਦਰ ਸੰ ਸਦਾ ਸ਼ਿਵਾਈ ਗਿਉ ਮੀਂਦਰ ਸੰ ਸਦਾ ਸ਼ਿਵਾਈ ਆਲਵੇਸ ਦੂ ਆਈ ਪਾਰਾਇਣਾ ਆਲਵੇਸ ਦੂ ਆਈ ਪਾਰਾਇਣਾ ਲਵ ਆਈ ਗੀਤਾ ਰਾਮਾਇਣਾ ਲਵ ਆਈ ਗੀਤਾ ਰਾਮਾਇਣਾ ਲਵ ਆਈ ਗੀਤਾ ਰਾਮਾਇਣਾ ਲਵ ਆਈ ਗੀ काम कम कम काम नारायणा घेऊ मी दर्शन सदा शिवाय घेऊ मी दर्शन सदा शिवाय ऑलवेज नू आई नारायणा ऑलवेज तू आई नारायणा नव आई गीता रामायणा नव आई गीता राधे કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ નંદ ઘેરાંદ ભયો જય કનૈયા લાલ કી પછી તો ગોકુલમાં આઠો પોર ચારે બાજુ બધી જ જગ્યાએ આનંદ આનંદ થયો છે બધા જ લોકો આનંદથી મોજ કરે છે દિવસો પસાર થવા લાગ્યા છ દિવસ પસાર થયા આ બાજુ બીજી બાજુ શું ઘટના ઘટી કે જ્યાં પડી કે દેવકી અને એને કહ્યું આને હું મારી નાખીશ આમ કન્યાને લેવા માટે ગયો એટલે દેવકી એનો બચાવ કરવા માટે કરી કંસને હાથ જોડ્યા અને બાળકીને આમ ગોદમાં છુપાવી દેવકીજી એવું કહેવા લાગ્યા કંસ આ તો જે છે કન્યા છે આ તારું શું બગાડવાની હતી આ તો સ્ત્રી છે દીકરીની હત્યાનું પાપ ના લઈશ આને ન મારીશ મહેરબાની કરીને આને છોડી દે તે મારા છ છ દીકરાઓને મારી નાખ્યા મેં કોઈ દિવસ તને કહ્યું નથી પણ આ તો દીકરી છે આને તું ન મારીશ જો આપણા ત્યાં આજે પણ અને એ કાળે પણ દીકરીઓ માટે કેટલું સન્માન છે દેવકી એવું કહે છે કે છ દીકરાઓને માર્યા એનો અફસોસ નથી પણ આ દીકરી છે એને તું ન મારીશ અહીંયા જ્યારે આવું કહેવા લાગી ત્યારે કંસે કહ્યું કે જો આ વિષ્ણુની માયા છે એ કયા સ્વરૂપે આવે નક્કી નહીં એ તો આઠમો ગર્ભ કહ્યું આઠમો દીકરો હશે કે દીકરી એવું ક્યાં કહ્યું એટલે આઠમો ગર્ભ છે હું એને મારી નાખીશ દીકરીને આમ બે પગથી પકડી અને ઉપર પછાડીને મારવા માટે હાથ ઊંચો કર્યો અને જેવો આમ પ્રહાર કરવા જાય હાથમાંથી આ માયા છટકી ગઈ આ તો સાક્ષાત વિષ્ણુની માયા છે એ હાથમાંથી છટકી ગઈ આઠ ભુજાવાળી દેવીનું સ્વરૂપ ધારણ કર્યું અને આકાશમાં બોલવા લાગી આકાશવાણી થઈ હે મૂર્ખ કંસ તને મારવા વાળો તો પેદા થઈ ચૂક્યો છે એટલે હું તને મારવા માટે નથી આવી તને તો પેદા થઈ ચૂક્યો છે કંસને કંસને ખબર પડી કે મને જન્મ તો થઈ ચૂક્યો છે એટલે વધુ આશ્ચર્ય થયું હવે કંસના મગજમાં થયું કે જ્યારે આકાશવાણી આ માયા એવું કહે છે કે મારવા વાળો પ્રગટ થઈ ગયો છે તો હવે વસુદેવ અને દેવકીને જેલમાં રાખવાનો કોઈ મતલબ નથી એટલે કંસે એને જેલમાંથી બહાર કાઢ્યા વસુદેવ અને દેવકીને બહાર કાઢ્યા આ બાજુ નંદ ત્યાં નંદ મહોત્સવ છઠ્ઠો દિવસ હતો અને નંદ માખણ લઈને કંસના ત્યાં આપવા માટે પોતે ત્યાં મથુરામાં ગયા જો કંસ બધાના ત્યાંથી કર લેતો હતો ટેક્સ લેતો હતો રાજા હોય ટેક્સ લે બધાની પાસેથી આજે પણ ટેક્સ લેજ છે તમને ખબર હોય કે ના હોય કોઈની પાસેથી ઇન્કમ ટેક્સ લે કોઈની પાસેથી સેલ્સ ટેક્સ લે કોઈની પાસેથી વસ્તુઓ ઉપરનો ટેક્સ કોઈની પાસેથી વેટનો ટેક્સ કોઈની પાસેથી સર્વિસનો ટેક્સ ટેક્સ તો લેજ છે પણ ટેક્સ કેટલો લેવાય એવું શાસ્ત્રકારોએ લખ્યું છે કે કોઈ પણ વસ્તુમાં ટેક્સ લેવાનો હોય તો છ ટકાથી વધારે ટેક્સ લઈ શકાય નહીં આજે તો લોકો ગમે તેટલો ટેક્સ લે છે કઈ નક્કીનો ત્રીસ ટકા લે કોઈનો પંદર ટકા લે બધામાં અલગ અલગ ધોરણો નક્કી થઈ ગયા છે પણ આપણા ત્યાં અર્થશાસ્ત્ર એવું કે છે ટેક્સ લેવાનો હોય તો છ ટકાથી વધારે ટેક્સ લેવો નહીં રાજાએ ટેક્સ લેતી વખતે બધું ધ્યાન રાખવાનું એને પ્રજાનું શોષણ નથી કરવાનું રાજા પ્રજાના શોષણ ન કરે અહીંયા જે કંસ ટેક્સ લેતો હતો એ ટેક્સ કેવા રૂપમાં ભરપાઈ થતો હતો તો કોઈ માખણ આપીને ટેક્સ ભરપાઈ કરે અને કોઈ અનાજ આપીને ટેક્સ ભરપાઈ કરે એટલે નંદબાબા છે એ માખણ ભેગું કરી અને કંસના ત્યાં આપવા માટે જતા કંસના ત્યાં માખણ આપે છે અને કંસના મલ એ માખણ ખાઈ અને તૈયાર થાય છે નંદ બાબા છઠ્ઠા દિવસે ત્યાં ગયા પણ એની પેલા કંસે એક મીટિંગ કરી નાખવો છે હવે એમાં એમણે જે મિટિંગ થઈ એમાં બહુ મોટી ગહન ચર્ચા થઈ છે ભાગવતજીમાં આ બધી ચર્ચા છે અને એ ચર્ચામાં એણે નક્કી કર્યું કે ધર્મના જેટલા અંગ છે એ બધાને કાપી નાખો ગાવો વિપરચ વેદશ ગાય એ ધર્મનું અંગ છે સૌથી પહેલું નામ ગાયનું છે એટલે ગાયના કારણે ધર્મ ટકી રહે છે ગાયોની હત્યા કરો ગાયો વિપ્રા બ્રાહ્મણ ધર્મનું અંગ છે બ્રાહ્મણના કારણે ધર્મ પ્રવર્તિત થાય છે માટે બ્રાહ્મણોનો વધ કરો ગાવો વિપ્રાસ્ચ વેદાસ્ચ વેદો ધર્મના કારણે અથવા તો ધર્મ છે એનું મૂળ વેદ છે અને એટલે યજ્ઞ છે 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 એના કારણે ધર્મનું વિવર્ધન થાય આ આ લક્ષણો લખ્યા કે બધા ભગવાનના શરીર સમાન બધાનો નાશ કરો એમાં નિર્ણય એવો લેવાયો કે જેટલા નવા જન્મેલા બાળકો છે તાજા જન્મેલા બાળકો એને મારી નાખવાની યોજના કરો એના માટે પૂતના તૈયાર કરવામાં આવી અને પૂતના ત્યાંથી ગોકુલમાં ગઈ ભૂતના ગોકુલમાં ગઈ અને ગોકુલમાં જઈને પૂછવા લાગી નંદ બાબાનું ઘર ક્યાં છે નંદ બાબાનું ઘર ક્યાં છે એટલે આમ રસ્તામાં પૂછ્યું એટલે કોઈ એક ગોપી સામે મળી આ ગોપીએ કીધું તમારે નંદ બાબાના ત્યાં જવું છે બોલે હા કેમ તમારે શું કામ છે એટલે હવે પેલી તો બોલી શકે નહીં એને ખબર નથી બોલે મારે આમને આમ જવું છે નંદ બાબાના ત્યાં અરે નંદ બાબાને ત્યાં લાલો થયો તમને ખબર હશે કદાચ તમે એના માસી થતા હશો લાલાને રમાડવા જેવું છે આ પછી તો જે વાતો ચાલે ને તો સાંભળવા જેવી હોય તમને કલ્પના ના હોય બધી ઓળખાણો કાઢે ક્યાંથી ને ક્યાંથી લઈ આવે તમે એના માસી થતા હશો જબલું લઈને આવ્યા હશો તમારે મળવા જવું હશે એને કીધું જે છે ભાઈ મને રસ્તો બતાડ ને મારે ત્યાં પહોંચવું છે એટલે આ ગોપીએ કીધું આ તમને દૂધ અને દહીનો જે કીચડ દેખાય છે ને રસ્તામાં બસ આ કીચડના કિનારે કિનારે ચાલ્યા જાવ એ નંદ બાબાના ઘરેથી જ આવે છે આ દૂધ દહીનો જે કીચડ હતો એના રસ્તે રસ્તે આમ પૂતના ચાલવા લાગી અને પૂતના નંદ બાબાના ઘરે પહોંચી નંદ બાબા મથુરા ગયેલા છે યશોદાજી છે દાસદાસીઓ છે આ ત્યાં ગઈ અને ગઈ એવી સિદ્ધિ પોતે ત્યાં જ્યાં યશોદાજી હતા ત્યાં ગઈ ભગવાનને ખબર પડી પૂતના આવી છે એટલે ભગવાને પણ લીલા કરી અને લાલો જોર જોર રડવા લાગ્યો જ્યારે ભગવાન આમ જોર જોરથી રડવાનું નાટક કરવા લાગ્યા અને એ જ વખતે આમ પૂતનાનું આગમન થયું યશોદાજી લાલાને છાનો રાખવાનો પ્રયત્ન કરે છે પણ લાલો ચૂપ થતો નથી યશોદાજીએ ઘણો પ્રયત્ન કર્યો લાલો ચૂપ ન થયો એટલામાં આ પૂતના આવી અને પૂતના કહેવા લાગી બેન યશોદાજી તમને ખબર નથી આ બાળકને કેવી રીતે રાખવું મને લાલાને આપો હમણાં ચૂપ થઈ જશે યશોદાજીએ કહ્યું મારે તો આજુધી બાળક થયું નથી આ પહેલું બાળક છે મને અનુભવ નથી કેવી રીતે એને રાખવું એટલે રડતો હશે કયું મને આપો અને જેવો આમ પૂતનાએ લીધો એટલે લાલો ચૂપચાપ થઈ ગયો લાલો પણ નાટક બાદ છે એનું તો નામ જ છે નટવર નટ એટલે નાટક અને વર એટલે શ્રેષ્ઠ જે નાટક કરવામાં શ્રેષ્ઠ છે એનું નામ જ છે છે નટવર નટવર તમે છો છો નાનો રે કાનો રમે મારી કેડમાં ને આ નટવર ભગવાન એક નામ જ છે નટવર એ નાટક કરવામાં બહુ કુશળ છે એના જેવો બીજો કોઈ નાટક બાદ થયો નથી એટલે તો ભગવાન એક નામ નટવર છે અરે ભગવાન શંકરનું એક નામ નટરાજ છે તમે રાત્રે બધા અહીંયા શિવ નો પેલો પ્રોગ્રામ ચાલતો હતો ખરેખર તાંડવ નતું આમ તો ભજન ચાલતા હતા પણ એમણે એવું કહ્યું તાંડવ શિવ તાંડવ અલગ છે શિવ તાંડવની રચના તો રાવણે કરી છે રાવણ શિવજીનો પરમ ભક્ત હતો માન સરોવરની બાજુમાં રાક્ષસ તાલ છે ત્યાં જઈને એણે તપ કર્યું અને તપ કર્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા ત્યારે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એણે તાંડવ સ્તોત્રની રચના કરી જટાટવી ગલ જલપ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબિતા ભુજંગ તુંગ डमड्डमड् डमड्डमन् निनाद वड्डमरवयम् चकार चण्ड ताण्डवम् तनोतु नः शिव शिवम् जटाकटा हसम् ब्रमम् निर्जरी विलोलवीचिवल्लरिम् विराजमान मूर्ध्वनि

તાંડવ વસ્તુ અલગ છે અહીંયા તો ભગવાનનું એક નામ જ છે નટવર એ નાટક કરવામાં બહુ કુશળ છે એટલે ભગવાન પણ પુતનાની પાસે ગયા અને ચૂપ થઈ ગયા પુતનાએ કહ્યું યશોદાજી તમારે ઘરનું કામ હોય તો કરો હું આ લાલાને લઈને એને હમણાં ચૂપ કરું છું એને થોડુંક શાંત કરું છું યશોદાજી અરે પૂતનાજી આ લાલાને લઈને પૂતના બેઠી છે આ પૂતના શું કરીને આવી છે પોતાના સ્તન ઉપર કાલકૂટ ઝેર લગાડીને આવી છે એ પોતે લાલાને દૂધ આપવાના બાને એનો સ્તન મોઢામાં આપે અને લાલો જો આ દૂધ પીએ એના બાને આ કાલકૂટ ઝેર છે લાલાના મોઢામાં જાય અને એનું મોત થાય જો ઘણા બધા બાળકોને મારતી મારતી આવી છે આ કાલકૂટ ઝેર લગાડતી જાય અને બાળકોને મારતી જાય છે આ પૂતના ત્યાં આવી છે ભગવાનને મારવા માટે આવી છે કાલકૂટ લગાડીને આવી છે જો ભાગવતમાં ભગવાન વેદવ્યાસ વર્ણન કરતા લખે છે આ પૂતના કેવી છે અહો બકીયમ સ્તનકાલ કૂટમ જીઘાઉપયપ્યસાધ્વી વર્ણન કર્યું છે ભગવાન વેદવ્યાસ વર્ણનમાં બહુ કુશળ છે એ લખે છે અહો બકીયમ બકી એટલે બગલી બક એટલે બગલો આ પૂતના કેવી હતી બગલી જેવી સફેદ લાગતી હતી એકદમ ગૌરવર્ણ છે એનો અહો હંસી પણ લખી લખી શક્યા હોત હંસ પણ સફેદ જ હોય છે પણ હંસ નહીં લખ્યો હંસી જેવી નથી લાગતી કોના જેવી લાગે છે બગલી જેવી લાગે છે કેમ આ બગલો ધ્યાનમાં બેઠો હોય ને ત્યારે તમને આમ ઋષિ જેવો લાગે જાણે કોઈ સંત તપ કરતા હોય ને એવી રીતે એક પગે ઊભો રહીને તપ કરતો હોય છે પણ ક્યાં સુધી એ પેલી માછલીની શોધ કરતો હોય છે એની નજર માછલીને શોધતી હોય છે એ માછલી મળે એટલે તરત આમ ચાંચ મારે છે એમ આ બગલી જેવી છે મારવા માટે નીકળી છે પણ વેશ સંત જેવો ધારણ કર્યો છે એટલે લાગે છે સુંદર પણ એની સુંદરતા બહારની છે અંદરનું સૌંદર્ય નથી કેટલાક લોકો બહારથી સુંદર લાગે અને કેટલાક લોકો અંદરથી સુંદર હોય અંદરની સુંદરતા વધારે જરૂરી છે તમે જો અંદરથી સુંદર છો તો એ તપનો પ્રભાવ ચહેરા ઉપર પણ દેખાય છે એકલી બહારની સુંદરતા અનિવાર્ય નથી તમે બહારથી સુંદર હો એ સારી વાત છે તમે બહારથી સુંદર રહો એ પણ સારી વાત છે આપણા ત્યાં મદનલાલ ધીંગરાનું નામ તમે સાંભળ્યું છે બહુ મોટા ક્રાંતિકારી થયા અને મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવેલી આ ક્રાંતિકારી મદનલાલ ધીંગરાને જ્યારે ફાંસીના માછડે ચડાવવાના હતા એ વખતે પોલીસવાળા એમને લેવા માટે જેલમાં ગયા જેલમાંથી એમને પકડીને લઈ આવ્યા અને જ્યારે આમ લઈને આવતા હતા તમને ફાંસી આપવાની છે અત્યારે ફાંસી આપવા માટે લઈ જઈએ છીએ એટલે પેલા પોલીસવાળાએ એમનો જે આમ હાથ હતો ને એ હાથને આમ પકડ્યો હાથને પકડ્યો બધા હાથ છોડ એટલે પેલો એકદમ પોલીસવાળો ડરી ગયો કે હાથ છોડવાનું શું કામ કે છે તો કે હાથ છોડવાનું શું કામ કે છે એટલે પેલા મદનલાલે કીધું મારી ઇસ્ત્રી ખરાબ થાય છે તને સમજણ નથી પડતી હવે મરવાનું છે અત્યારે સામે ફાંસીએ લટકવાનું છે પાંચ મિનિટ પછી અને એમ કે છે કે મારી ઇસ્ત્રી ખરાબ થાય છે અને એ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને મદનલાલ ધીંગરા ફાંસીના માચડા સુધી ગયા અને જ્યારે ફાંસીના માચડા સુધી ગયા ત્યારે પેલો જેલર વગેરે હતા એમણે કીધું તમારી કોઈ અંતિમ ઈચ્છા છે તો અમને કો મરનારને અંતિમ ઈચ્છા પૂછવામાં આવે એટલે પૂછ્યું તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કો એણે કીધું ઉભારો એક મિનિટ એને પોતાનું શર્ટ ખોલ્યું શર્ટ ખોલીને પેલા પોલીસ વાળા શર્ટ પકડ એટલે પોલીસ શર્ટ પકડ્યું અને પોતાની હથકડી છોડાઈ અને દંડ બેઠક ચાલુ કર્યા આમ જોર જોરથી દંડ બેઠક કરવા લાગ્યા અને દંડ બેઠક કરીને જયારે આમ કસાયેલું શરીર અને દંડ બેઠક કરીને ઉભા થયા બોલે હવે મને ફાંસી આપો એટલે પેલા જેલરે પૂછ્યું કે હવે મરવાના ટાઈમે આ તને દંડ બેઠક કરવાનું સૂજે છે હવે તારે આ શક્તિ ભેગી કરીને ક્યાં લઈને જવાની છે એટલે મદનલાલ ધીંગરા કીધું તમારી સમજ મે નહીં આગા એ સબ તમારી સમજ કે બહાર એટલે પેલા જેલરે કીધું ભલે સમજ થી બાર હોય પણ કોતો ખરા આવું કરવાનું કારણ શું છે ત્યારે મગનલાલ ધીંગરા એવું કહેવા લાગ્યા ભગવાન પુષ્પ અર્પણ નહીં તાજા ફૂલ અર્પણ કો અર્પણ કરુંગા મરતા મરતા પણ અંતિમ સમયે પણ એનો વિચાર કેવો છે હું ભારત માતાને મારું તાજું ફૂલ અર્પણ કરવા જઉં છું અને ભારત કી જય બોલીને ફાંસીના ફાંસી ચડી ગયો જો અંગ્રેજો એક વખત તો મિટિંગ કરેલી અને અંગ્રેજોએ મિટિંગ કરી અને મિટિંગમાં ત્યાં બ્રિટનમાં મિટિંગ થઈ અને ભારતના જે અધિકારીઓ હતા એમને ત્યાં બોલાવવામાં આવ્યા આઝાદીનું આંદોલન ચાલતું હતું એટલે પેલા લોકોએ પૂછ્યું કે આટલું મોટું આંદોલન ચાલે છે ભારતમાં કદાચ અંગ્રેજોની સરકાર ખતમ થઈ જાય એવી સ્થિતિ નિર્માણ ન થાય એટલે તમે જાઓ અને આ લોકોને પકડી પકડીને જેલમાં નાખો અને કેટલાક ક્રાંતિકારીઓને મારી નાખો એમના ઉપર ગોળીઓ ચલાવો એટલે પેલા ભારતમાંથી જે અધિકારીઓ ગયેલા એમણે કીધું કે એ તો બધું અમે કરીએ છીએ પણ આ લોકોને મોતની બીક છે જ નહીં આ લોકો મોત થી ડરતા જ નથી સામે જ ચાલે આવે છે ગોળી મારો એક મારો બીજો આવે છે બીજા મારો ત્રીજો આવે છે અરે પેલા કીધું આવું કેવી રીતે થઈ શકે આનું કારણ શું છે એનું કારણ શોધો આમને કોણ આવી રીતે તૈયાર કરે છે તો કે છે એમાં એવું છે ભારતમાં એક પુસ્તક છે અને એ પુસ્તક એવી લખાય છે એમાં એવું કહે છે કે આત્મા કોઈ દિવસ મરતો જ નથી હંમેશા શરીર મરે છે અને આત્મા તો બીજો જન્મ ધારણ કરે છે એટલે આ પુસ્તકના કારણે આ લોકો એવું કહે છે એટલે પેલા અંગ્રેજ અધિકારીએ બ્રિટન એવું કીધું તો એ પુસ્તકની જેટલી કોપીઓ હોય ને એ બધી ભેગી લઈને હળગઈ મારો એટલે પેલા એ કીધું આ પુસ્તકની કોપીની વાત નહીં લોકોના મન મન સુધી આ વાત પહોંચી ચૂકી છે તો કે આ પુસ્તક ક્યારે લખાય કે આ તો પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ કહીને ગયા છે અને ભગવદ્ ગીતામાં આ વસ્તુ લખી છે અને એ તો કે આ કેટલા વર્ષ સુધી આવું રહેશે અરે એવું કહેવાય નહીં લાખો વર્ષ પછી એ ગીતા તો જીવતી રહેશે અને લોકો આ જ વાત કરશે ભારતનો ભિખારી પણ જાણે છે કે ભારતમાં ભિખારીને પણ એવી ખબર છે કે આત્મા અમર છે આત્મા કોઈ દિવસ મરતો નથી આ લોકોને મારવા સરળ નથી આ ભારતની સંસ્કૃતિ છે અહીંયા આ પૂતના આવી છે પૂતનાએ ભગવાનને આમ હાથમાં લીધા ભગવાનને સ્તનપાન કરાવવા લાગી પોતાનું સ્તન ભગવાનના મોઢામાં આપ્યો અને કાનો પણ નટવર આ નાટક કરવામાં કુશળ ભગવાન પોતે પૂતનાનું દૂધ પીતા હોય એવો ઢોંગ કરી અને આંખો બંધ કરીને ચૂસવા લાગ્યા જો ભગવાન પૂતનાનું દૂધ નથી પીતા વાસ્તવમાં પૂતનાના પ્રાણ ને પીએ છે એ પ્રાણ ને ખેંચી રહ્યા છે પણ એ પ્રાણ ખેંચી વખતે એમણે આંખો બંધ કરી જો આંખો બંધ કરી ભાગવત ઉપર બહુ ટીકાઓ લખાઈ છે અને ટીકાકારોને બહુ આનંદ આવ્યો છે ભાગવતની ઉપપ્રેક્ષાઓ કરતી વખતે ટીકાકારોએ અલગ અલગ ટીકા કરી એમાં એક ટીકાકારે લખ્યું કે ભગવાને આંખો કેમ બંધ કરી એનું કારણ શું તો કે છે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે હું તો ગોકુલમાં આવ્યો તો મને એમ હતું કે અહીંયા આવીને મને દૂધ દહીં ઘી માખણ મળશે આ તો આવતા ઝેરની પ્રાપ્તિ થઈ એટલે ભગવાનને સારું ન લાગ્યું ને એટલે ભગવાને આંખો બંધ કરી દીધી એટલે બીજા ટીકાકારે લખ્યું ના ના એવું નથી તો ભગવાને કહ્યું કે આ પૂતના મને મારવા આવી છે મારે એનું મોઢું જોવું નથી એટલે ભગવાને આંખો બંધ કરી એટલે ત્રીજા ટીકાકારે કર્યું ના ના એવું નથી તો ભગવાનના જે નેત્ર છે ને એ એક સૂર્ય છે અને એક ચંદ્ર છે સૂર્ય અને ચંદ્ર વિચાર કરવા લાગ્યા મારા પરમાત્માને મારવાનો જેને વિચાર કર્યો છે એનું દર્શન મારે કરવું નથી એટલે સૂર્ય અને ચંદ્રએ પોતાના પડદા બંધ કરી દીધા એટલે ચોથા એક ટીકાકારે લખ્યું ના ના એવું નથી તો શું છે કે આ ભગવાન પૂતનાના ખોળામાં બેઠા છે અને સ્તનપાન કરી રહ્યા છે ભગવાને કીધું કે આ પૂતના ભલે રાક્ષસી છે ભલે મને મારવાય છે પરંતુ એવું એનું કયું પુણ્ય છે કે મારો સ્પર્શ એને થયો અને એની ગોદમાં હું ગયો એનું પુણ્ય કયું છે એ જોવા માટે કરી અને ભગવાને આંખો બંધ કરી એટલે એક બીજા લખ્યું નાના બીજું કારણ છે બોલે શું ભગવાન જોવા લાગ્યા કે આ પૂતના ગયા જન્મમાં કોણ હતી એ જોવા માટે ભગવાને આંખો બંધ કરી અને ભગવાને જોયું કે જ્યારે રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને ભગવાન વામન ત્યાં ગયા ત્યારે આ બલિની એક દીકરી હતી એનું નામ રત્નાવલી હતું રત્નાવલી ત્યાં ઊભી હતી અને એ જ વખતે ભગવાન વામન આમ આવ્યા વામનને જોયા અને રત્નાવલીને બહુ આનંદ થયો કે આવો બાળક આટલો સુંદર બાળક કદાચ મારું બાળક આવું હોય તો મને બહુ આનંદ થાય ભગવાનને સંતાન બનાવવાની ઈચ્છા થઈ અરે ત્યાં સુધી એના મનમાં વિચાર થયો આવો દીકરો હોય અને મારું સ્તનપાન કરે તો મારું માં હોવાનું સાર્થક થાય રત્નાવલીના મનમાં આ વિચાર આવ્યો અને પછી ભગવાન વામનમાંથી વિરાટ થયા ત્યારે રત્નાવલીને એના ઉપર ગુસ્સો આવ્યો ક્યાં તો વામન થઈને આવ્યો તો નાટક કરીને વિરાટ થયો અને મારા બાપનું ધનોત પનોડ કાઢ્યું આવા માણસને તો મારી નાખવો જોઈએ એટલે એ જ રત્નાવલી બીજા જન્મમાં પૂતના થઈને આવી ભગવાનને હાથમાં પણ લીધા દીકરા તરીકેનો પ્રેમ પણ આપ્યો અને મારવાની કોશિશ પણ કરી એ જોવા માટે કરીને ભગવાને આંખો બંધ કરી એટલે બીજા એક ટીકાકારે લખ્યું નાના બીજું કારણ છે બોલે શું ભગવાન ગોદમાં બેસી અને આંખો બંધ કરી ભગવાન શંકરને પ્રાર્થના કરતા હતા અને ભોળાનાથ સાથે વાત કરતા શ્રી કૃષ્ણ ભોળાનાથને કહેતા હતા પ્રભુ મેં તો કોઈ દિવસ ઝેર પીધું નથી પણ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તમે ઝેર પીધું છે એટલે ઝેર પીવાની તમને આદત છે ને મને ખબર નથી તો આમાંથી ઝેર ઝેર તમે પી જાઓ અને દૂધ દૂધ હું પી જાઉં બેનું કામ થઈ જાય એટલા માટે ભગવાને આંખો બંધ કરી એટલે બીજા એક ટીકાકારે લખ્યું બીજું કારણ કારણ હતું હતું બોલે કયું કે 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 આંખો બંધ કરી એવું કહે છે મારી સાથે જેનો સંપર્ક થાય એને હું ગતિએ કરું છું એની મુક્તિ કરી દઉં છું હવે આનો સંસર્ગ મારી સાથે થયો છે ભલે મારવા માટે આવી પણ મારી સાથે એનો સંપર્ક તો થયો છે તો એને ગતિ તો કરવી જ છે પણ એને કયા લોકમાં મોકલવી એ જોવા માટે કરીને આંખો બંધ કરી એટલે બીજા છે બોલે શું કે ભગવાને આંખો બંધ કરી અને જોયું કે આને કયા લોકમાં મોકલું પણ પછી ભગવાનના મનમાં વિચાર આવ્યો કે જો આને એ જ લોક આપું કે જે લોકમાં યશોદાજી જાય જે લોકમાં દેવકીજી જાય અને જે લોકમાં મારી ગોપીઓ જાય એ લોકમાં તો આને મોકલી શકાય નહીં તો શું આના માટે કોઈ બીજો લોક છે એ જોવા માટે કરીને ભગવાને આંખો બંધ કરી ટીકાકારો બહુ આનંદ આવ્યો છે ભાઈ હો એટલી બધી ટીકાઓ છે ને બધાના રેફરન્સ બોલતા તો પાર ના આવે હું તમને બે ચાર વાતો એમાંથી કહું છું ખાલી આ ટીકાકારો લખ્યું કે ભગવાને આંખો બંધ કરી અને ભગવાને જયારે આંખો બંધ કરી આંખો બંધ કરીને શું કરવા લાગ્યા ભગવાન પૂતના પ્રાણ ચૂસવા લાગ્યા અને જેવા આમ પૂતના પ્રાણ ચૂસવા લાગ્યા અને પૂતના એકદમ ગભરાઈ એના પ્રાણ આમ કંઠમાં આવી ગયા અને પુતરા ગભરાવા લાગી અને સા મૂંચ મુ અને જોર જોરથી રાડો પાડવા માંડી મને છોડ મને છોડ આમ જોર જોરથી મૂંચ મુંચ એતિ પ્રવાસીની અને જ્યારે જોર જોરથી મુંચ મૂંચ એવું કહેવા લાગી તો ભગવાન વધારે જોરથી એને ચૂસવા લાગ્યા અને જ્યારે ભગવાન વધારે જોર થયા ઝેરની સાથે દૂધની સાથે પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા ત્યારે પુતના જે નાટક કરીને નકલી રૂપ લઈને આવી હતી એનું ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ થયું અને અસલ સ્વરૂપમાં પુતના બહાર આવી એનું વિરાટ શરીર હતું પહાડ જેવી લાગતી હતી અને ભગવાન એના સ્તનપાન કરતા વક્ષસ્થળ ઉપર બેઠેલા છે અને ભયંકર લાગ પૂતરા એકદમ નીચે પછરાઈ ભગવાન એનો પ્રાણ ચૂસી ગયો પૂતરાનું પ્રાણ પંખીરું ઉડી ગયું પણ વેદવ્યાસ લખે છે પુતના જયારે નીચે પડીને તો સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા એટલું મોટું એનું શરીર હતું રાક્ષસોના શરીર બહુ મોટા હોય આ પૂતના આમ પછડાઈ અને પુતનાનું શરીર એટલું મોટું હતું પણ ઉપર ભગવાન રમતા એની ઉપર બેઠા બેઠા જ્યારે આ ગોક ગોવાળિયા બધા ઉભા થયા આટલો મોટો જોરથી અવાજ સાનો થયો બધા લોકો દોડતા દોડતા ત્યાં પહોંચ્યા જોયા તો આ પુતના પડેલી છે ભગવાન કૃષ્ણ એની ઉપર રમે છે જઈને બધાએ શ્રી કૃષ્ણને લઈ આવ્યા યશોદાજીના હાથમાં આપ્યા એ વખતે નંદ હાજર નહોતા જો નંદ ક્યાં ગયેલા છે કંસના ત્યાં અને એ વખતે ત્યાં એ વસુદેવને મળ્યા અને વસુદેવને મળીને વાતચીત કરતા હતા રામચંદ્ર મળ્યા બંને જણા બેઠા એક જગ્યાએ એક બગીચામાં ઉદ્યાનમાં બંને જણા બેઠા બેઠા વાતો કરે છે પણ કંસના જે સેવકો છે એટલે ગુપ્તચરો છે એની ઉપર નજર રાખે છે વસુદેવ ની ઉપર વસુદેવ કોને મળે છે ક્યાં મળે છે ક્યારે મળે જ ખબર રાખે છે આ વાત વસુદેવને પણ પણ ખબર ખબર છે છે અને નંદબાબાને એટલે વસુદેવ બંને બગીચામાં બેઠા છે અને વાત કરે છે ત્યારે નંદબાબા કહેવા લાગ્યા વસુદેવને અહો તે દેવકી પુત્રા બહવ કંસે ન હતા અરે આ દેવકીના ઘણા બધા પુત્રોને કંસે મારી નાખ્યા જો બહવા કેમ લખ્યું ઘણા બધા કેમ લખ્યું ના કીધું હોત છ માર્યા સાત માર્યા એવું નહીં કીધું કેમ કે જો માર્યા છે તો કેટલા માર્યા છ જ માર્યા છે હવે જો એમ કે છ માર્યા છે અને કંસના પેલા ગુપ્તચર સાંભળીને સમાચાર આપે તો એમને કે હજુ બે જીવતા છે છ જ મર્યા છે બે બાકી છે એ ખબર ન પડી જાય એટલા માટે એવું કે છે અહો તે બહવ અરે ઘણા બધા દેવકીના પુત્રો દેવકી પુત્રા બહવા કંસે હતા બહુ બધાને કંસે મારી નાખ્યા અને અચાનક નંદ બાબાનું ધ્યાન ગયું કે પેલો ગુપ્તચર જોવે છે એટલે નંદ બાબા બોલવા લાગ્યા એકા અવશિષ્ટા વરજા કન્યા એક દીકરી બિચારી હતી એને પણ કંસે મારી નાખી એટલે વસુદેવને ખબર પડી ગઈ કે નંદ બાબાને બધી ખબર જ છે નંદ બાબા અને વસુદેવ બંને જાણે છે પણ આ ગુપ્તચરોથી સાચવવા માટે આવી ભાષા બોલે છે પછી વસુદેવે કહ્યું નંદ બાબા આજકાલ ત્યાં બધું બરાબર નથી તમે ત્યાં જાઓ અને ગોકુલમાં રહો એ ગોકુલ જ્યાં ગયા અને ગોકુલ પહોંચ્યા ત્યારે સમાચાર મળ્યા કે પૂતનાનો વધ થઈ ચૂક્યો છે અને પૂતના આ રીતે મરી છે જો પૂતના તો મરી પણ પૂતનાને સળગાવવા માટે લાકડા કેટલા જોઈએ આટલા બધા લાકડા લાવવા ક્યાંથી સળગાવવી કેવી રીતે પણ પૂતનાએ પોતાના લાકડાનો બંદોબસ્ત જાતે જ કર્યો એ જાતે પડીને ત્યારે એટલા બધા વૃક્ષો ધરાશાયી થયા કે એ જ લાકડા લઈને એને બાળવામાં આવી એના ટુકડા કરી અને ત્યાં ગોકુલના લોકોએ પૂતનાને સળગાવી દીધી ભગવાને પૂતનાનો વધ કર્યો યશોદા માતાને બહુ ડર લાગ્યો યશોદા માતાએ કીધું કનૈયાની ઉપર આવી ઘટના કેમ થાય છે અને એમણે તરત ગયા એમના ત્યાં ગાયો બહુ હતી તો ગાયો જે હતી એમાં એક ગુંગી ગાય હતી એ ગંગી ગાયની પૂંછડું હતું એ પૂંછડું લઈ ગૌમૂત્રમાં બોળી અને શ્રીકૃષ્ણની ઉપર આમ સાત વખત ફેરવ્યું અને વિધિ કર્યો કે મારા શ્રીકૃષ્ણને નજર ન લાગે જો શ્રીકૃષ્ણની ઉપર ગાયના ગૌમૂત્રનું પૂંછડું કરી અને એના ઉપર ફેરવવામાં આવ્યું ગાયનું મહત્વ આપણા ત્યાં ખૂબ છે ભગવાનનું તો એક નામ જ છે ગોપાલ એ ગાયોને પાળવા માટે કરીને આવ્યા છે એટલે શ્રીકૃષ્ણ ગોપાલ છે ભગવાન ગોવિંદ છે ભગવાન ગોપાલ છે એવા શ્રીકૃષ્ણને ગંગી ગાયનું પૂંછડું ફેરવવામાં આવ્યું ત્યાં એમાં ભાગવતજીમાં એના બધા આઠ શ્લોક છે એને પૂતનાષ્ટક કહેવાય છે જ્યારે કોઈ બાળક રડતું હોય છાનું ના રહેતું હોય કોઈની નજર જેવું તમને લાગતું હોય તો આનો પાઠ કરી અને બાળકને શાંત કરો તો બાળક શાંત થઈ જાય છે તમારું બાળક રડતું હોય તો શું કરવાનું એને સાંજે જ્યાં સૂતું હોય એ જગ્યાએ સુવાડી એના મા બાપ બંને બેસવાનું અને આ હાથ છે એને એક વેત બાળકથી ઉપર રાખવાનો અને એના માથાથી લઈ અને પગ સુધી આમ હાથ ઊંચેથી લઈ અને ઓમ માધવાય ઓમ માધવાય નમ ઓમ માધવાય નમઃ એવો જપ કરો તો બાળક રડતું બંધ થઈ જાય મેં તો એક જગ્યાએ કથામાં આવું કીધું ને તો બીજે દેડે પેલા એ જેનું બાળક રડતું હશે એ લોકો ઘરે ગયા ઘરે જઈને આમ બાળકને લઈ આવ્યા પછી બાળકને સુવડાયું પછી એ બેન હતા એ બેન એમના ઘરવાળા એમના સાસુ એમના સસરા એમના જેઠ એમના જેઠાણી દિયર દેરાણી નણન નણદોઈ બધા દસ જણા ભેગા થયા અને જોરથી ઓમ માધવાય નમા ઓમ માધવાય હવે પેલું ના રડતું હોય તો વધારે રડશે પહેલાં તો કેવી રીતે કરવું એની સમજણ તો હોવી જોઈએ ને લોકો આડે ધડ ગમે તે બસ સાંભળ્યા એટલે કર્યા કરો માધો ધોવાય નામાં આવી રીતે ન થાય મંત્રનો જપ કરવાનો હોય ભગવાનનું નામ લેવાનું તો કેવી રીતે લેવું એની સમજણ રાખો એક વખત તો અમે એક જગ્યાએ કથા કરવા ગયા તો એક બેન આવ્યા પછી મને કે અમારું આ બાળક બહુ રડે છે તો એનું કારણ કંઈ હશે એટલે મેં કારણ વગર જ એમ વાત કરી કે બેન મને એવું લાગે છે કે તમે આ બાળક કેટલા મહિનાનું કે ત્રણ ચાર મહિનાનું તો કોઈ છ સાત મહિના પહેલા તમે કોઈ પિક્ચર જોવા ગયેલા એટલે કે હા મારા પિક્ચર જોવા ગયેલા કીધું કઈ પિક્ચર તમે કોઈ હોરર પિક્ચર જોયેલી તો કે હા હોરર પિક્ચર જોયેલી મેં કીધું કઈ ડ્રેક્યુલા જોયેલી મને કે હા બિલકુલ ડ્રેક્યુલા જ જોયેલી તમને કેવી રીતે ખબર કીધું પાછલી સીટમાં હું બેઠો હતો એને એમ કે મારા આવતા હોય પિક્ચર જોતા અને હું ખબર એમ મેં તો આશરે કીધેલું પણ મારો કહેવાનો મતલબ છે બાળક ગર્ભમાં હોય અને તમે જેવી પિક્ચર જોવો છો જેવું વાંચન કરો છો જેવા વાતાવરણમાં રહો છો એની પણ એની ઉપર અસર થાય છે એટલે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ ખૂબ સાચવવાનું એની જવાબદારી મા ઉપર વિશેષ છે અને પરિવારના જવાબદારી છે કે એવું વાતાવરણ પૂરું પાડે ખેર અહીંયા તો સ્થિતિ એ થઈ કે શ્રી કૃષ્ણની ઉપર આમ પૂંછડું ફેરવવામાં આવ્યું શ્રી કૃષ્ણને શાંતિ થઈ શ્રી કૃષ્ણને તો શાંતિ છે જ માને શાંતિ થઈ કે મારા બાળકને શાંત થયું છે એવું એના પછી સમય વીત્યો અને સત્યાવીસ દિવસ પૂરા થયા અને શ્રી કૃષ્ણનું જન્મનું નક્ષત્ર આવ્યું જો નક્ષત્ર છે ને એ સત્યાવીસ છે એવી તમને ખબર હશે એટલે આ સત્યાવીસમાં દિવસે એમનું જન્મનું નક્ષત્ર આવે તમે લોકો જેવી રીતે બર્થડે ઉજવો છો ને એટલે તમારી ઉજવો છો એવું આપણે તમે દક્ષિણ ભારતમાં તો નક્ષત્ર પ્રમાણે જન્મ દિવસ ઉજવાય છે એટલે સાઉથમાં નક્ષત્ર પ્રમાણે ઉજવાય છે આજકાલ લોકો પ્રમાણે ઉજવવા છે વાસ્તવમાં તમારે તિથિ પ્રમાણે જન્મ દિવસ ઉજવવો જોઈએ તમે તારીખ પ્રમાણે જન્મ દિવસ ઉજવો તો એ સાચો થઈ શકતો જ નથી કોઈ દિવસ તારીખ પ્રમાણેનો જન્મદિવસ જન્મ દિવસ સાચો હોઈ શકતો નથી તિથિ પ્રમાણે જ જન્મ દિવસ ઉજવાય એટલે તિથિ પ્રમાણે જન્મ દિવસ ઉજવો તો જ એ યોગ્ય દિવસ આવશે હવે તમને તેમાં કોઈ ફરક પડવાનો નથી તિથિ પ્રમાણે ઉજવો તારીખ પ્રમાણે ઉજવો પણ આ પશ્ચિમના લોકોનું અનુકરણ કરી કરી અને એની પાછળ પાછળ આપણે પણ તારીખ પ્રમાણે કરતા થઈ ગયા છે આ યોગ્ય નથી તિથિ પ્રમાણે જન્મ દિવસ ઉજવવાની આદત પાડો અને તમે કેક કાપો છો કેક કાપો તો કઈ નુકસાન નથી થવાનું ભલે કાપો એમાં કઈ વાંધો નથી પણ આપણી સંસ્કૃતિ દીવો ઓલવવાની એટલે મીણબત્તી ને ફૂંક નહીં મારવાની નવી દીવાઓ સળગાવવાના દીવા પ્રગટાવો તો આનંદ થાય દીવા ઓલવવાથી આનંદ ન થાય એવું સમજો જો ભારતીય ભૂલી અને વિદેશીઓના નાદમાં ઊંધા ધંધા નહીં કરવાના અમે તો એક જગ્યાએ એવું કીધું કે કેક ના કાપવો જોઈએ એટલે એક ભાઈ બીજા વર્ષે એમના છોકરાનો જન્મદિવસ હતો મને કે જન્મદિવસમાં તમે આવજો ને મેં કીધું સારું અમે જન્મદિવસમાં ગયા તો કેક નહીં લાયેલા પણ ઘરમાં શીરો બનાવ્યો પછી છોકરાના હાથમાં ચપ્પુ કે હવે આને કાપો છેવટે કાપવાનો ધંધા કરવાના તો કથા પ્રસાદ ધારીને બાળકને ખવડાવો ને પણ એ નથી સૂચતું લોકોને લોકો ઊંધા ધંધા કરવા ઠેવાતા જાય છે અને એનું કારણ છે આ વાતાવરણ જે બગડ્યું છે ને એની અસર આપણા ઉપર પણ થઈ છે અને આ અસર બધાના ઉપર થઈ રહી છે એટલે આમાંથી જેટલું બહાર આવાય એટલું સારું છે પ્રયત્ન કરતા રહો ધીરે ધીરે કદાચ થવાય તમે પેન્ટ પહેરવાનાથી નુકસાન નથી થતું તમે પેન્ટ પહેરવાનાથી કોઈ ધર્મનું ઉલ્લંઘન નથી થતું પણ તમને ધોતી પહેરતા શરમ આવતી હોય તો એ યોગ્ય નથી તમે પેન્ટ ભલે પહેરો પણ પૂજામાં બેસવાનું છે તો ધોતી પહેરવાનો આગ્રહ રાખો હવે તમને ધોતી પહેરતા મને શરમ આવે છે તો જઈને નદીમાં નાખી દો એવા માણસોને ધોતી પહેરતા શરમ નહીં આવવી જોઈએ પેન્ટ પહેરવાની ના જ નથી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્રની ઉજવણી કરવાની હતી એટલા માટે બધાને ભોજનનું આમંત્રણ આપ્યું બધા લોકો આવેલા હતા અને બધાના ભોજનની તૈયારીઓ ચાલતી હતી અને માતાજીએ શું કર્યું શ્રી કૃષ્ણને એક ઘોડિયામાં જે રીતે તમે બાળકને સુવડાવો ને એવું એક આમ કપડામાં બાળકને સુવડાવી અને ત્યાં એક ગાડું પડેલું હતું તમે બળદગાડું જોયું છે ને એ બળદગાડા જેવું ગાડું હતું એ ગાડાની નીચે જઈ અને શ્રી કૃષ્ણને બાંધી દીધા એટલે ઘોડિયામાં આમ ઘોડિયામાં ગાડા નીચે ઘોડિયું બાંધી દીધું અને બધા લોકો ઉત્સવ ઉજવવામાં મગ્ન હતા અબિલ ગુલાલ ઉડાડે છે જય ઘોષ કરે છે માખણ મિશ્રી વેચાય છે આ બધું ચાલે છે ભગવાને વિચાર કર્યો જન્મ નક્ષત્ર મારું ઉજવણી મારા જન્મદિવસની અને મારું તો કોઈ ના ભાવે પૂછતું નથી હું એક બાજુ મને ગાડામાં નાખી દીધો છે અને આ બધા આનંદ કરે છે તો આનંદ કોના માટે આનંદ તો મારા માટે થવાનો હતો અને મને તો કોઈ યાદ જ નથી કરતું એટલે ભગવાન લીલા કરવા લાગ્યા એ વખતે શું થયું કંસનો મોકેલો મોકલેલો એક અસુર હતો જે શ્રી કૃષ્ણને મારવા માટે કરીને આવ્યો અને ગાડામાં આમ ઘૂસી ગયો એનું નામ શકટાસુર હતું આ સકટાસુર આમ ગાડામાં ઘૂસ્યો ભગવાનને ખબર પડી ભગવાને એક પંથ દો કાજ પોતાનો આમ પગ કાઢ્યો અને જોરથી આમ ગાડાને પ્રહાર કર્યો જોરથી શું કરે ભગવાને ગાડાને પગ અડાડ્યો એટલામાં તો ગાડું આમ ઊંધું પડ્યું અને જેવું ગાડું ઊંધું પડ્યું એટલે શકતાસુર મૂળ રૂપમાં બહાર આવ્યો અને ભગવાને સકટાસુરનો વધ કર્યો શકતાસુર મરી ગયો પણ ગાડું પડીને અવાજ થયો એટલે બધા જ લોકોનું ધ્યાન ગયું બધા દોડતા દોડતા આવ્યા અરે શ્રીકૃષ્ણને શું થયું શ્રીકૃષ્ણને શું થયું પણ શ્રીકૃષ્ણને કાંઈ થયું જ નહોતું જો નંદ બાબાબાને યશોદાની ચિંતા થવા લાગી રોજ રોજ આ કંઈક ને કંઈક નવું નવું બને છે હવે તો શ્રી કૃષ્ણ થોડાક મોટા થવા લાગ્યા એક વખત તો એવું થયું કે એક તૃણાવૃત નામનો રાક્ષસ હતો એને કંસે મોકલ્યો શ્રી કૃષ્ણને મારવા માટે તૃણ એટલે તણખલું એ તણખલાનું રૂપ લઈને આવ્યો આમ આંગણામાં એક તણખલું પડેલું હતું અને શ્રીકૃષ્ણને ખબર પડી શ્રી કૃષ્ણ ઓળખી ગયા કે કોણ આવ્યું છે જે આવે બધાનું સ્વાગત તમારા બધાના મુક્તિ માટે જ હું આયેલો છું તમ તમતાર ચાલે આવો આમ એટલે શ્રીકૃષ્ણ પેલા તણખાની બાજુ આમ જવા લાગ્યા ધીરે ધીરે એની બાજુ જવા લાગ્યા માતાએ કીધું આ શ્રીકૃષ્ણ હવે ઘૂંટણીએ ચાલતા થવા લાગ્યા છે તો આટલામાં રમ્યા કરશે એટલે મા ઘરનું કામ કરવા માટે અંદર ગયા પેલા તૃણાવતની બાજુમાં ગયા અને તૃણાવતે શું કર્યું વંટોળિયાનું રૂપ લીધું તમે વાનું એટલે વંટોળિયું જોયું છે ને વાવળા આવે વંટોળ આવે વાવાઝોડું આવે એ વંટોળિયાનું રૂપ લીધું અને આમ એકદમ પવનનો ચક્રાવો ચાલવા લાગ્યો અને ચક્રાવામાં શ્રીકૃષ્ણને ઉપાડી અને ઊંચે લઈ જવા લાગ્યો આ ચક્રો આમ ઊંચે ચાલવા લાગ્યો અને શ્રીકૃષ્ણ આમ ઊંચે ઉડવા લાગ્યા લોકોએ શ્રીકૃષ્ણને ઉડતા જોયા બધું ટોળું ભેગું થયું શું થયું શું થયું બધા હાહાકાર થવા લાગ્યો ભગવાન શ્રી એને બહુ ઊંચે સુધી લઈ ગયા એને રમાડવા માટે ભગવાને કહ્યું તું મને રમાડે છે પણ હું તને રમાડું છું અને ઉપર સુધી લઈ ગયા અને તૃણાવ્રતના ગળામાં ભગવાને આમ નખ મૂક્યો અને જોરથી આમ ગળામાં દબાયું અને તૃણાવતના પ્રાણ નીકળી ગયા અને તૃણાવત નીચે પછડાયો અને શ્રી કૃષ્ણ હસતા હસતા નીચે આવ્યા બધા લોકોને આશ્ચર્ય થયું પણ નંદ બાબાને થયું કે આ અહીંયા બધી દુર્ઘટનાઓ થાય છે રોજ કોક ને કોક આવે છે હવે એના કરતાં જમીન છોડી દેવી સારી